આમ તો રાજકોટના માણસને બે થી ચાર વચ્ચે ઉઠાડો એ ઇકોટા દરબારમાં પાપ કૃત્ય ગણવામાં આવ્યું છે. અમારી બહુ પ્રચલિત જોક છે કે રાજકોટમાં બપોરના બે થી ચાર દરમિયાન ચોર આવે તો એને પણ બાબુ પકડી બાજુ પહેલા સુરાવી દેવાનો, નીકળવાનું ચાર વાગ્યા પછી. આ તો એવો ચોર છે કે એને સુરાવ્યો થાય એમ નથી. જેમ હમણાં બેન વાત કરતા હતા કે હવે દીકરીને લઈને પણ આવવું છે, એટલે સંજયની શિબિરમાં હવે બીજી ત્રીજી પેઢી શરૂ થશે. સંજય અને વિશ્વગ્રામ એમની સાથે હું એ સંજય અને તુલા નહોતા થયા ત્યારથી જોડાયેલો છું. કદાચ એમ કહેવાય કે બંને જોડાણા ત્યારે હું હાજર હતો અને ગુણવંતભાઈને મારી ગાડીમાં લઈને સંજયને પરણા વાગ્યો હતો. હવે શું હતું, ભૂલ હતું, સારું હતું એ તો સંજય નક્કી કરે. આપણે લગ્નમાં જઈને આનંદ કર્યો. મારા માટે મોટું આકર્ષણ તો લોકનિકેતન છે. આ મને મોસાળ જેવું લાગે એવું કહે છે, કારણ કે આ સંસ્થા સાથે પણ હું વર્ષોથી જોડાયેલો છું. દાદા હતા એ વખતથી લઈને લગભગ 25-એક વર્ષનો તો સિદ્ધો નાખ્યો છે, અને એમાં પણ કિરણભાઈએ ધુરા સંભાળ્યા પછી તો વધુ આવું બનવા લાગ્યું છે. કારણ કે દાદા એ જરાક કડક સ્વભાવના માણસ હતા, લાઠીદાર હતા, અને આ કિરણભાઈ છે એ ટ્રેકર છે, એટલે એને ગમે ત્યાં ચડવાની ટેવ હોય છે. એટલે સંજય પણ અહીંયા વારંવાર ચડી આવે છે. તમારા સૌ સાથે મારે જે વાત કરવાની છે એ મને વિષય આપ્યો છે, એવો જ વિષય ઉપર કાલે પાછો ઉર્વિશ પણ વાત કરશે. વિચારોનું શિક્ષણ. કદાચ મારી અને ઉર્વિશની વાતમાં ઘણો વિરોધાભાસ હોય તો હોય એમ તમારે માનવું, કારણ કે વિચારના શિક્ષણની વાત છે. એટલે અત્યારથી પાળ બાંધું છું, કારણ કે હું થોડુંક જુદી માટીનો ઘડાયેલો છું. તમને આમ જોઈને લાગતું હશે કે આની માટી જુદી છે. એટલે વેલ ઇન એડવાન્સ આ એક સ્પષ્ટતા કે ઉર્વિશ જે વાત કરે એના કરતા મારી જુદી હશે. અને બીજી વાત એ પણ કહું કે હું જે આજે કહેવાનો છું તે હું મારી જવાબદારીએ કહું છું, એમાં કોઈને લાગે પાગે લોહીને ધાર કરવું નહીં. કોઈને કઈ દુઃખ થઈ જાય કે એવું થઈ જાય તો આપણે રાત્રે આજે ભેગા બેસીને બે ભાખરી વધુ ખાશું, કઈ બીજું છે નહીં. કારણ કે મેં આવું જોયું છે શિબિરોમાં ઘણા લોકો બહુ દુઃખી દુઃખી થઈ જાય, અને 6-7 વર્ષ તમને મળે ત્યારે કે તેજી તમે જે કહ્યું હતું ને બરાબર નહોતું. પછી હું તો એને કહેવા ટાળે તમને આ 6 વર્ષે સમજાણું તો સારું હોવું જોઈએ, કારણ કે હજી તમને યાદ તો છે. એટલે હું બીજો મુદ્દો એ સ્પષ્ટ કરું કે હું મારી જવાબદારી એ કહીશ મારા વિચારો કહેવાનું છે, જરૂરી નથી એની સાથે તમારે સંમત થવું. તમારી સામે પહેલાની શરૂઆતમાં હું એક નાનકડી વાત વાંચવાનો છું, પછી તમને પૂછવાનો છું એમાંથી. અને મેં સંજયને કહ્યું છે કે હું 35-40 મિનિટ વાત કરીશ અને પછી તમારા પ્રશ્નોની ચર્ચા કરીશ. ઘણી વાર એવું હોય કે વક્તાને જે કહેવું હોય બિચારો કહી જાય પણ સામે જે જોતું હોય પહોંચ્યું ન હોય, તો એ પહોંચાડવાની એક પ્રક્રિયા એ પ્રશ્નો છે. એટલે તમે પણ ખુલ્લા દિલે પ્રશ્નો પૂછો એ મારી વિનંતી છે. મને આવડશે તો અને આવડશે એવા જવાબ દઈશ. હું તમારી સામે એક જે વાત રજૂ કરું છું એ થોડી વિચિત્ર વાત છે. મને ને તમને એવું લાગે કે આ વિચાર આ માણસને કેમ આવતો છે. કવિતા છે, 6 અક્ષરનું નામની કવિતા છે. ખુલ્લી તલવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવાળામાં, ખુલ્લી તલવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવાળામાં, જનોય વડ ઝાસકો પડ્યો કે હાથ ક્યાં છે, તો લોહી કહે એના કલરવમાં ઓગળી ગયા છે. જનોય વડ ઝાસકો પડ્યો કે લોહી શું છે, તો શ્વાસ કહે
પાંખ વીંજતું પતંગનું છે. જલોય વડ ગ્રાસકો પડ્યો કે શ્વાસ એટલે તો નદીઓનું ઝુંડ લચી આવવું ઉનાળામાં ખુલ્લી તરવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવાળે. ખલાસ હવે પોપટને કેમ કહું લીલો, હવે પોપટને કેમ કહું લીલો કે આંખો છે ખંડણીમાં ચૂકરેલ કિલ્લો. ખલાસ એક છાંયડો ખડિંગ દઈ ભાંગ્યો ને ધબકારો ચાંદરનું ચાંદરનું લાગ્યો. ખલાસ હવે કોણ કરે ખમ્મા એ જીવને જે મને મૂકી લપસ્યો છે લાગલો કુંડાળામાં ખુલ્લી તલવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવા. બોલો આમાં તમે શું સમજો? સન્નાટા કયો હે ભાઈ, આમાં તમે શું સમજ્યા છો? આપણે દાખલો છે મારો વિષય છે વિચારોનું શિક્ષણ. આપણે રમેશ પારેખના વિચાર લીધા, હવે એનું શિક્ષણ કરવું હોય તો શું કરવું? લ્યો કોઈ કહેશે જે મનમાં આવે એ તમે ત્યારે કહી શકો. હા છૂટથી બીજું શું કહેવા માંગે છે? રૂપકો છે એ તો શાસ્ત્રીય ભાષા છે, કવિતાના રચનામાં કલ્પન રૂપક એ બધી શાસ્ત્રીય ભાષા. પણ બીજું કંઈક કહેવા માંગે છે, બીજું કંઈક શું? એટલો પ્રકૃતિ છે. પોપટની વાત કરી તો એને તો આંખને કિલ્લો કીધું, લોહીની વાત કરી, શ્વાસની વાત કરી, તો એ તો પાછા ઓગળી જવાની વાત થઈ શકું છોકરીનું. આમાંથી તમને કેમ ખબર પડી છોકરી કેવી છે? ખુલ્લી તલવાર જેવી શિક્ષણ શરૂ થઈ ગયું. વાંધો નહીં, મેં અઘરો દાખલો એટલા માટે લીધો છે કે લખનાર લખે છે, સર્જનાર સર્જે છે, પણ કોમ્યુનિકેશન સ્કિલમાં એક વાક્ય વિધાન બોલવામાં આવે છે કે અહીંથી બોલાતા શબ્દોનો અર્થ અહીં નથી, સામેનાના અર્થઘટનનો છે. આવું વાક્ય આવે છે એટલે તમે સમજો. ઘણા લોકોએ આ રચનાની બહુ ટીકા કરી છે કે આમાં છોકરીને વચ્ચે અમસ્તી અમસ્તી લઈ આવ્યા છે અને ખુલ્લી તલવાર એટલે શું કહેવા માગે છે, કવિ મર્યાદા ચૂક્યા છે. આવું તો બધું બહુ કહેવાય, આપણે તો અત્યારના મર્યાદા સંસ્કૃતિની પાછળ પડેલા આઈટમ છીએ બધા. પણ વાત જો જરા વિસ્તૃત, મારો વિષય અત્યારના આ કવિતાનું વિવેચન નથી એટલે જતો નથી, થોડીક વાત વિચારીને જો આગળ ધપાવીએ તો આપણને ચોક્કસ એવું લાગે કે ભાઈએ જેમ કહ્યું અને રૂપક સર્જ્યું, પણ રૂપક સર્જીને એ આપણને પ્રકૃતિ પાસે લઈ જાય છે. પ્રકૃતિ પાસે કેવી રીતે લઈ જાય છે જરા સમજવા જેવું, ટૂંકમાં જ વાત કરીશ. જનોય વડ ધ્રાસકો હોય આ શબ્દ જાણવા જેવો, જનોય વડ ધ્રાસકો. હું તમને ખબર છે તલવારનો ઘા એ જનોય વડ ઘા કહેવાય, તલવારનો ઘા એ જનોય વડ કહેવાય, એવો આપણે ત્યાં રૂઢિપ્રયોગ છે. જનોય વડ એટલે શું?
ભૂતકાળની અંદર એવા યુદ્ધો થયા, એવા આક્રમણો થયા કે જેમાં તમારા ધર્મની નિશાનીઓને મિટાવી દેવામાં આવે. જનો એક નિશાની છે, પ્રતિક છે કે તમે એક સ્પેસિફિક ધર્મના છો. એટલે જનો પણ ગ્રાસકો પડે. હવે આ ગ્રાસકો શબ્દ શું છે, કયો સાંભળ્યો છે આ શબ્દ? હા, શું શબ્દ? આપણે સૌ બેઠા છીએ અને કઈ અવાજ થાય છે આ બાજુ, તેની બધું ધડધડ થાય છે અને ગ્રાસકો ન પડે. પણ અચાનક અહીંયાથી ઘણી કરતું પડે ને આપણે બધા રૂજી જઈએ. ઇન શોર્ટ, અપેક્ષિત નથી તેવો એક અવાજ જે આપણને વિચલિત કરી નાખે છે એવો ધ્રાસકો છે. જનો એ વડે ધ્રાસકો પડ્યો કે હાથ ક્યાં, કોના કોના હાથની વાત, કોના હાથની વાત છે? અરે હાથ કોને હોય, માણસને હોય કે પશુને હોય કે કોને હોય? માણસને તો કીધું ને, સવાર ખુલ્લી તલવાર જેવી છોકરી, કોના હાથ? છોકરીના હાથ. ધ્રાસકો પડ્યો કોના હાથ ક્યાં, તો જવાબ મળ્યો તો લોહી કહે. કોણ કહે છે? લોહી કહે. કલરવમાં ઉગલી ગયા. એટલી બધી બિંદાસ છોકરી છે, ખુલ્લી તલવાર જેવી છે કે જેની ધારમાંથી સૂર્યનો પ્રકાશ પડે, કિરણ પડે તો તમારી આંખ અંજાય એવી છોકરી છે. અને એના હાથ ક્યાં ગયા, તો કે હાથ તો ઓગળી ગયા. કોણે કહ્યું? લોહીએ કહ્યું. કલરવમાં ઓગળી ગયા. સમજો, કલરવમાં ઓગળી ગયા. એટલે આ એવી છોકરી નથી કે બંધાયેલી બેઠેલી છે, સતત પતંગિયાની જેમ રમતી એક છોકરીની વાત છે. અને બીજો વાત કરીને પૂરું કરો, ખલાસ. હવે પોપટને કેમ કહું લીલો? પોપટને લીલો કેવી રીતે કહું? જુઓ, કે સીધી વાત એને પ્રકૃતિ સાથે જોડી. સાહેબે જે અહીંયા વાત કરી પ્રકૃતિ સાથે જોડે. પોપટને કેમ કહું લીલો? કે આંખો છે ખંડણીમાં છુપવેલ કિલ્લો. કોને પહેલી વાત કરી? પોપટની. બીજી વાત આંખોની કોની કરી? છોકરીની કરી. એને એવો એની આંખ છે, આને પોપટને લીલો કહું તો ચાલે કેવી રીતે? કારણ જો આ લીલાશવાળી છોકરીની આંખમાં તો કિલ્લો બાંધેલો છે, બંધન છે એની અંદર. સજ્જડ કિલ્લો એટલે એની અંદર બધા પુરાયેલા છે. એવું આ એક કવિતા મેં તમારી સામે વાંચી, અત્યારે થોડી વાર મૂકી દઉં. મને એક વિચાર આવ્યો, આ હું શબ્દ બોલ્યો આજે અમે સવારના તમારું સેશન ચાલતું હતું ત્યારે હું કિરણભાઈ આની ચર્ચા કરી. ખરેખર મને પૂછો તો વિચારનું શિક્ષણ હોય નહીં, કેમ ના હોય? વિચાર ગમે ત્યારે આવે, ગમે તેવા આવે, ગમે તેવા પણ આવે. સમજે? ગમે તેવા આવે અને ગમે તેવા પણ આવે. ભૂખનું શિક્ષણ હોય, તરસનું શિક્ષણ હોય, રુધિરાભિસરણનું શિક્ષણ હોય, જો એ બધું હોય તો વિચારનું શિક્ષણ હોય. કારણ કે વિચાર ઇનટેન્જીબલ પ્રોડક્ટ છે. ઇનટેન્જીબલ એટલે શું? ટેન્જીબલ એટલે સ્પર્શી શકાય તેવી. આ ટેન્જીબલ પ્રોડક્ટ છે, હું દેખાડી શકું છું, આ પ્રોડક્ટ છે પણ ટેન્જીબલ છે. વિચાર ઇનટેન્જીબલ પ્રોડક્ટ છે, જેને તમે જોઈ શકતા નથી, જેને તમે સ્પર્શી શકતા નથી, જેને તમે ક્યાંથી આવ્યું ક્યાં ગયું ખબર નથી પડતી. બીજા શબ્દોમાં કહેવું તેમ કહેવાય કે કોરોના વાયરસ જેવું છે, ક્યાંથી આવ્યો ખબર ન પડે, એનો ઇલાજ શું એ ખબર ન પડે. વિચાર એવા છે. માટે વિચારનું શિક્ષણ શક્ય નથી. તો શું શક્ય છે? વિચારની કેળવણી શક્ય છે. તમને એવો પ્રશ્ન થાય કે શિક્ષણ અને કેળવણીમાં શું ભેદ? ખાસો ભેદ. તમે અત્યારે ભેગા થયા છો એ કેળવણીના ભાગ રૂપે ભેગા થયા છો, શિક્ષણના ભાગ રૂપે ભેગા નથી થયા. ઇટ ઇઝ નોટ એઝ પર ધ ટાઈમ ટેબલ, ઓર ઇટ ઇઝ નોટ એઝ પર ધ સ્કૂલ સિસ્ટમ, ઓર ઇટ ઇઝ નોટ એઝ પર ધ એજ્યુકેશન સિસ્ટમ એટ ઓલ. તો આ કેળવણી છે.
કેળવવું ટુ એજ્યુકેટ, ખરેખર એજ્યુકેટનો અર્થ જ એ છે, અંદર પડ્યું છે તે બહાર લઈ આવો, ટુ ડ્રો વિધ ઇન, અંદર જે પડ્યું બહાર લઈ આવો તે કેળવણી. પણ કેવી રીતે બહાર લઈ આવે? બે રીતે. એક, આમાં ભરો બધું અને ટાણું આવે ત્યારે માણસ પોપટની જેમ બોલે એ એક બહાર લઈ આવ્યા કહેવાય. અને બીજું, હાથ પગ અને બધી જ કૌશલ્યમાં ઉમેરો જેથી કરીને હાલે ચાલે સર્જે ત્યારે જે સર્જન થાય એને કેળવણી. તો વિચારોનું શિક્ષણ શક્ય નથી. કેમ નથી? નોન ટેન્જીબલ છે, આપણને એની ઓળખ જ નથી. આ તમને વૃક્ષ દેખાય છે તો ખબર પડે કે થોડુંક ગમે છે, વિચારની કેમ ખબર પડે? છતાં આપણે બોલીએ છીએ વિચાર આવ્યો. આજે સવારે જ કિરણભાઈએ મુદ્દો આપ્યો કે વિચાર આવ્યો, સંજય આવ્યો, તુલા આવી, એમ બોલીએ છીએ. એનો અર્થ એવો કે કોઈક આવે તો એને આવ્યું કહેવાય ને, તો હવે વિચારે આવતો હશે ને, રાઈટ? પણ ના, એ વાત સાચી નથી. એનું કારણ કે આપણને આવા ભ્રામક વાક્યો બોલવાની ટેવ છે. આપણે રેલવેમાં જતા હોઈએ તો આપણે કહીએ પાલનપુર આવ્યું, પાલનપુર નથી આ, પાલનપુર તો ત્યાં જ છે, આપણે પાલનપુર પાસે. આ બહુ જાણીતી વાત છે. નળ આવ્યો, નળ આવ્યો, હા નળ આવ્યો, કેટલા વાગે તમારે નળ? તો 4 વાગે. તો નળ આવ્યો નો અર્થ એવો પ્લમ્બર આવશે ને 4 વાગે નળ નાખશે? ના, એવું નથી. નળ આવ્યાનો અર્થ એવો છે કે નળ હતો એમાં પાણી આવ્યું. સાચી વાત ને? આપણે સામાન્ય રીતે આવું બહુ બોલતા હોઈએ, તમે શું કરો છો? ઘઉં વીણીએ છીએ. તમે શું વીણો છો ખરેખર? કાંકરા. એવી રીતે વિચાર આવ્યો ને આપણે આવ્યો કઈ છે, આવતો નથી. કારણ કે વિચાર આમ ન આવે, વિચાર આમ આવે, વિચાર આમ આવે, એનું પ્રોડક્શન હાઉસ બહાર નથી. આ જરા ધ્યાન આપજો, કારણ કે હું થોડી વાર પછી કહીશ કે એનું પ્રોડક્શન હાઉસ બહાર જ છે. એટલે કહું છું કે એનું પ્રોડક્શન હાઉસ બહાર નથી, અંદર છે. એ અંદર જે કઈ ચહલ પહલ થાય છે, એમ કહીએ કે ધડાધડી થાય છે, એકદમ તરંગો વહ્યા કરે છે, એમાંથી જે આવે છે એ વિચાર છે. એટલે વિચાર આવ્યો પણ અંદરથી બહાર આવ્યો, અંદર પડ્યો. તો વિચારની કેળવણી શક્ય છે. આટલો મારી પૂરો ભૂમિકા બાંધીને હું તમારી સાથે વાત કરું કે વિચાર એટલે શું, વિચાર એટલે શું. પછી બીજો પ્રશ્ન મારે એ જતો છે કે ખરેખર વિચાર એક સમાન આવી શકે? હું ઉદાહરણ લઈને આવ્યો છું, એક સમાન વિચાર આવે. અને ત્રીજો મુદ્દો, કેળવણી એટલે શું? વિચારોને કેળવવા હોય તો શું કરવું? સાદી ને સીધી વાત, વિચાર એટલે શું? એવું કહેવાય છે શાસ્ત્રમાં, વિચાર પ્રવાહ ઇતિ મનઃ, વિચારોનો પ્રવાહ એ જ મન છે. હવે તમે કહો કે આ વાત તો સાચી, તો હું તમને પ્રશ્ન પૂછું, મન ક્યાં છે બતાવો? મન તમે જોયેલું છે? શરીરના ઘણા ભાગો વિશે આપણું આવું છે, હો, શરીરના ઘણા ભાગો વિશે આપણે વિજ્ઞાન જાણતા નથી અને એના ઘણા બધા લોચા પડતા હોય છે. હું વિજ્ઞાન શિક્ષક હતો ત્યારે હું બધા શરીરના તંત્રો શીખવતો હતો. ત્યારે મેં 10મા ધોરણના વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે તમારામાંથી મૂત્રપિંડ કેટલા એ જોયેલા છે? લગભગ 1/4 ક્લાસે આથું છોકરા. એક ટીચર્સ ટ્રેનિંગમાં હું ગયો તો આવી રીતે વાત કરવા, ત્યારે મેં કીધું મગફળીના છોડ કોણે જોયા છે? તોય લગભગ 1/4 ભાગના લોકો હાથ ઉછા કરે, અમે જોયા છે. જેને મગફળીનો છોડ જોયો હોય, અમુક તો વે મગફળી ઉગે, એને મૂત્રપિંડ જોયો હોય. આ બેને સંબંધ શું? મૂત્રપિંડ તમે જે છે, કિડની જેને કહેવાય, કિડની ઇઝ ઇનર સબસ્ટન્સ વિચ યુ કેન નેવર સી અનલેસ એન્ડ અનટિલ યુ ગો ફોર ધ સર્જરી. ઓકે, માટે 1/4 ભાગના લોકો તો જોયો જ ન હોય. એવું જ મગફળી છે, એ તમને ખ્યાલ છે કે અંદર ઉગ્યા, ખેંચી લ્યો ત્યારે બહાર આવે, એના ઝાડ ન હોય. મારો મુદ્દો એવું કહેવાનો છે કે વિચાર પ્રવાહ ઇતિ મનઃ, એવું જ્યારે કહ્યું તો મન શું છે, ક્યાં બેઠું છે? શાસ્ત્ર એવું સમજાયું કે વિચારોનો પ્રવાહ ચાલતો 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 જાય એને મન કહેવાય. ધેટ મીન્સ વિચારો તો છે,
આવતા તો હોવા જ જોઈએ, તો જ મન હાળું કામ કરે. વિચારવાનો મુદ્દો એ કે મન છે ક્યાં, કોઈ કહી શકે? વ્યક્તિ વ્યક્તિ પોતે મન ને આત્માને બધું એનું જ રાખવું છે એમ. મારું સેલું પડી જાય બધું માથા દુઃખ બનતા એમ. આપણે ક્યાં વાંધો નહીં, આજે ઠરાવ કરી નાખ્યો. વિશ્વગ્રામની આજની સભામાં ઠરાવ કરવામાં આવે છે કે મન આત્મા સહી ને બધું એક ગણવું, બીજી બધી માથાકૂટ આખી બંધ કરવાનું જાહેર કરવામાં આવે છે. વિચાર આવે છે ને સાહેબ મન છે કે, બધા લોકો બહુ વાત કરે છે, શાસ્ત્રોમાં ખૂબ વાત કરે ને, મોટિવેશનના નામે જે સ્પીકરો હાલી ગયા છે એ બધા વારે વારે કીધા. કોઈ કહે કે મન ઝંઝીર છે, કોઈ કહે કે મન ઝાંઝર છે, કોઈ કહે કે એ તો મરકટ છે ને. ક્યાં છે ક્યાં એ તો કયો, જેને હાડો જોયું નથી એને તમે આટલી બધી ગાળો કામ દો છો? સી ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. હવે એ મનમાંથી જે વિચાર આવતો હોય, જે મનને આપણે ઓળખ્યું નથી, જોઈ શકતા નથી આપણે, એટલે હું કે તમે નહીં, ઇવન ડોક્ટર્સ વિલ ઓલસો સે કે સર્જરી કરીને મગજ બહાર કાઢી શકાય, બ્રેઇન, મન ન નીકળે. નીકળે આપણી લગભગ ગળમથલ છે ને સંજયા, બે સાવ ન જોયેલા અને ધારી લીધેલા બે શબ્દો માટે છે કે મારું દિલ દુભાણું. એટલે શું, તમે આવું બોલ્યા ને તો મારું દિલ દુભાણું, એને મારો છે કર્યો, મારા દિલ ઉપર ઘા પડ્યો. ક્યાં આવ્યો દિલ છે કે આ સંકલ્પના છે, સાવ હવામાં ઉઠતી સંકલ્પ. તમે વિચારજો, જે 20 તારીખ સુધી છો ને, તો આ બે મુદ્દા વિચારજો, મન ક્યાં છે અને દિલ ક્યાં છે, જેને આપણે જોયા નથી એવી વસ્તુ ઉપર આપણે કેટલા બધા સત્રોના સત્રો કરીએ છીએ ને. આખા વર્લ્ડ લેવલના માઇન્ડના શિબિરો ચાલ્યા કરે ને, લોકો ભાત ભાતની વાતો કરે, બધા બહુ રાજી થાય. આજ બહુ મજા આવી છે ને, તો મનની વાત બધી સ્પષ્ટ થઈ ગઈ. પણ છેલ્લે પૂછ્યું, ક્યાં છે તારું મન? ભાઈએ જે જવાબ આપ્યો ને એ 50% સાચો જવાબ છે, સાચો જવાબ છે કે આપણે મન છે. તમે જ્યાં છો ત્યાં તમારું મન છે, આ પહેલી શરત. બીજી વાત, તમે જ્યાં શારીરિક રીતે છો ત્યાં તમારું મન છે એવું માની લેવાની ભૂલ ન કરવી, એ બીજી વાત. જો પહેલાનું પ્રતિક વિધાન સીધું એન્ટીથેસિસ, હમણાં મેં કીધું તમે છો ત્યાં તમારું મન છે, પછી હું કહું તમે છો ત્યાં મન છે માની લેવાની ભૂલ ન કરવી, તો બે માંથી વિધાન કયું હોય? બે સાચા. ઓકે ગુડ, ભાઈએ કીધું એટલે આપણે માનીએ કે બે સાચા. એનો અર્થ એવો થયો કે તમે જ્યાં છો ત્યાં તમારું મન છે એ વાતને જો આપણે સાચી રાખવી હોય, તો બીજી વાતને આપણે બરાબર પકડીને આપણું મન ક્યાંય ન જાય એના માટે અહીંયા સ્ટીક ટુ કરવું પડે. તમારે રાઈટ સાચું ને, તો જ મન અહીંયા રહે. હવે તમે આગળ વધો તો આ મન છે એ આપણાથી ઝાલ્યું રહે એવું લાગતું નથી, તો પછી મનમાંથી આવતા વિચારો પણ ઝાલ્યા રહે એવું બનતું નથી. હવે એટલું સમજજો, ભાઈ બેઠા છે, એને નક્કી કર્યું મારે અહીંયા જ રહેવું છે, હું અહીંયા જ છું, ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી બધી રીતે હું અહીંયા જ છું, એવું એને યાદ રાખ્યું, અહીંયા જ છું યાદ રાખ્યું. બાજુમાંથી મોંથાળ બનતો હોય એની ખાલી સુગંધ, કાંઈ ન થાય, અવાજ બવાજ કાંઈ ન થાય, પણ એ કિરણભાઈના પાછળના રસોડે મોંથાળ બનતો હોય એની સુગંધ થાય. હવે એ સુગંધ છે એના નાકમાં ઘૂસે અને એ સુગંધ કહે કે આવે મોંથાળ જો, કદાચ આજે રાતના હશે એટલે પછી વિચારે મોંથાળ ન હોય, અડદિયા હોય, કદાચ ઠંડી છે, લચકો બનતો હશે. આ શરૂ થયું એટલે મનભાઈનું ક્યાં અહીંથી ઉપડીને રસોડા, અને આ પૂરું થાય પછી ત્યાં જઈને જોયા શું બન્યું, તો કે ભાઈ અડદિયા, હા હું કહેતો હતો ને, એટલે રાજી સુગંધ.
ખાલી દેખાય નહીં એવી સુગંધ આવીને આ એકદમ અવિચળ માણસને ચલિત કરી ગઈ. સાચું કે ખોટું? એટ મીન્સ આ બહારથી આવ્યું. હું મારા મૂળ મુદ્દા ઉપર આવું છું. આ બહારથી આવ્યું, સુગંધ આવી, ધડાકો થયો, અહીંથી કોઈ નીકળ્યું, પાછળ કોઈ રડવા લાગ્યું, તમારો મોબાઈલ વાગ્યો, મોબાઈલ તને તમે વાઇબ્રેશનમાં રાખ્યો છે, ધેટ ડઝન્ટ મીન વાઇબ્રેશન થાય તમારું મની આવ્યું. અને તમને એમ કહે ચાર વાગ્યા, ચાર વાગે લગભગ મને ઘરેથી હંમેશા ફોન આવતો હોય છે, એટલે એકવાર કાપી નાખો, બે વાર કાપી નાખો, ત્યાં મન દોડવા માંડે કે આવું તે ભૂતકાળમાં કર્યું ત્યારે તારી હાલત કેટલી ખરાબ થઈ. એટલે પછી મન કે ઊભો થા, આ શિબિરમાં કાંઈ ફેર નહીં પડે, ઘરવાળાને સાચવી લે, એટલે ભાઈ અહીંથી ઉઠે. એ મને બેઠેલા માણસને ઉઠાડી દીધો, ભગાડ્યો. અને પછી આ વાત થઈ ગઈ એટલે હાશકારો થયો, ટાઢક ટાઢક થઈ ગઈ. હવે મન તમને ધ્રાસકો આપે, આવ્યું ને રમેશ પારેખે કીધું, ધ્રાસકો પડ્યો. આ મનની આખી પ્રક્રિયા છે. કેવી રીતે વિચાર આવે છે? વિચાર પ્રવાહ ઇતિ મનઃ. મન અને દેહ એ બે નોન ફિઝિકલ સબસ્ટન્સ છે. નોન ફિઝિકલ સબસ્ટન્સ જેને પકડી ન શકાય, જેને સ્પર્શી ન શકાય, જેની ટ્રીટમેન્ટ ન કરી શકાય, જે દેખાય નહીં, એવા સબસ્ટન્સનું નામ મન છે. અને એ મનમાં હકીકતમાં જે કાંઈ અવરજવર થાય છે એને વિચાર કહેવાય છે. પાણીનું એક કુંડું ભર્યું છે સાહેબ, પાણીનું કુંડું ભર્યું છે, તમે બાજુમાં ઊભા છો અને તમે લ્યો ઉપર ઝાડ ઉપરથી એક નાનકડી કણી અંતર પડી, પડીને તરત જ તમે જોશો કે પાણીનું ઉપરનું લેયર છે એ ફરવા મળશે. જોયું? બસ એ મન છે. લાઈક ધેટ શાંત જળ પડ્યું છે અને કોઈ નીકળતા નીકળતા ટેબલ જેના ઉપર પડ્યું છે ટેબલને માર્યો ધક્કો, અને એ ધક્કો વાગ્યો અંદરનું જળ છે એ ચડતર હલવા માંડશે. બહુ ધક્કો વાગ્યો તો ઢોળાઈ જશે, એમાં આપણું મન ઘણી વાર ઢોળાઈ પણ જાય. અહીંયાથી ઉઠવું ભાઈને ન ગમ્યું હોય ને એમ થાય કે અહીંયાથી ઇન્ટરેસ્ટિંગ હતું જવું પડ્યું, એટલે બાર જઈને જો એ ફોન ઉપાડતા કે શું છે તારે, એમ ઢોળાઈ ગયું મન, એટલે ઓલા સામેથી ધમકાવે કેમાં બોલો છો, 20મી પછી અહીંયા જવું છે ખબર છે ને, એટલે આપણને યાદ આવે હાડુમાં તો ભારી, તો એ ઢોળાઈ ગયું મન. મન અને વિચાર એ ખરેખર એક સિક્કાની બે બાજુ છે. જેમાં વિચાર નથી એ મન નથી, અથવા તો જેમાં આવા તરલ આવતું ન હોય. તમે એમ કહો કે પાણી સ્થિર પડ્યું હોય તો એને વિચાર કહેવાય? હા, આપણે પ્રયોગ કરી જોયો છે, ન કર્યો તો કરજો. આંખ બંધ કરીને મૌન બેસજો, આંખ બંધ કરજો, કાન બંધ કરજો, કઈ સાંભળતા નહીં બેસજો, તો હાલું કઈક એક પછી એક યાદ આવવા મળશે. રાઈટ? આપણે સૂચના આપવામાં આવી હોય કે મોબાઈલને તમે સ્વિચ ઓફ કરજો અને પછી બેસો, પછી વિચાર આવે કઈક કર્યો તો નહોતો કર્યો, લગભગ તો કર્યો, કઈ કહેવાય નહીં, આ તો ભૂલી ગયો, જોયું ના ન જોવાય, અમે બેઠા છે સમજે, થોડી થોડીક વાર તેને કોક ન વાગે ને એટલે જોઈ લો. સો યુ આર સાયલન્ટ, પ્રોપરલી સાયલન્ટ, એનો સો યુ આર ડિસ્ટર્બ્ડ. કઈ વસ્તુથી? તમે સ્વિચ ઓફ કરીને જ બેઠા છો, પણ નથી કર્યો એવો એક કીડો અંદર આવ્યો અને એણે તમને હલાવવાની શરૂઆત કરી. આ વિચાર છે. એટલે સુધીની વાતમાં કોઈને કંઈ પૂછવા ગયું પૂછો, પછી આપણે આગળ જઈએ. મેં મારા વ્યાખ્યાનના બે મુદ્દા પૂર્ણ કર્યા છે, છેલ્લા ઉપર મારે આવું. એની ક્વેશ્ચન્સ ફ્રોમ યોર સાઈડ એટલા માટે કે આ થોડી ગભરી ગભરી વાતો હતી. મારું છેલ્લું વાક્ય હતું, મન અને વિચાર એક સિક્કાની બે બાજુ છે, એટલે એમાં જવાબ તો આવી ગયો. હવે જે તમે વાત કરો છો એ મારે હવે કરો, કે આવ્યો ને ન આવ્યો, ન કરીએ તો શું થાય, એ વાત હવે. ધેટ ઇઝ ક્લિયરલી, ધેટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ, ધેટ ઇઝ અ મેટર ઓફ એક્સરસાઇઝ, ધેટ ઇઝ ધ મેટર ઓફ મેડિટેશન, ધેટ ઇઝ ધ મેટર ઓફ કોન્સન્ટ્રેશન. આ બધાનું નામ કર્યો, બીજું કંઈ નહીં.
એની ક્વેશ્ચન બીજા કોઈ મિત્રોને? હાજી હાજી. તમે સાયન્સના છો એટલે થોડી વધારે મજા આવશે. માણસના મગજની અંદર લગભગ 3000 કરતાં વધારે પ્રકારના બધા સ્ત્રાવ થાય છે અને એના આધારે આપણે બધું કંઈ કરતા હોઈએ છીએ. હવે લગભગ 1000 કરતાં વધારે પ્રકારના સ્ત્રાવ એવા છે કે જેના ઉપર બીજાઓની પણ પકડ હોય છે. દાખલા તરીકે હું તમને કોઈ આઘાત આપે એવી કોઈ વાત કરું તો તમારા મગજની અંદરથી એવા સ્ત્રાવ ઝરશે કે જે મારા પ્રત્યે નકારાત્મક વિચારો તમારા તરફથી આવવાના શરૂ થઈ જશે. હું કદાચ એવી તમારા સામે વાત કરું કે તમને ખૂબ ગમે તો તમારા વિચારો છે એ મારા તરફના બદલાઈ જશે. તો આમાં આજે વિચારોની જ્યારે વાત થઈ તો એ વિચારો આપણા જે સ્ત્રાવ છે બધા જે ઝરતા હોય છે સ્ત્રાવ એના આધારે એ બધા ઘડાતા હોય એવું તમને લાગે છે ખરા? તમારી વાત સાચી છે, સાયન્સ ઇઝ વેરી ક્લિયર. પણ વન થિંગ ઇઝ સર્ટન કે તમે જે બે મુદ્દા કહ્યા કે તમને આઘાત લાગે એવી હું વાત કહું, દેટ મીન્સ જેને આપણે ઉદ્દીપક કહીએ એ તો બહારથી જ આવ્યું, અથવા તમને સારું લાગે એવું હું કંઈક કહું એ પણ બહારથી જ આવ્યું. ઓકે, દેટ મીન્સ આપણું જનરેશન ઓફ ધ થોટ મે બી ઇનસાઇડ બટ ઇન્સ્ટિગેશન અથવા તો ઉદ્દીપક એ બહારથી આવતું હોય એના આધારે બધા ફેરફાર થાય. દાખલા તરીકે આપણે સામાન્ય વસ્તુ જાણીએ છીએ કે રોટલી છે એનો ટુકડો તમે ચાવો, કેમ ચાવો, જેમ ચાવો એ તમને મીઠો લાગે. કેમ મીઠો લાગે? તો જેમ વધુ ચાવો એમાં અંદર લાળ ગ્રંથિ છે એમાંથી રસ ઝરે, એ રસ રોટલી સાથે ભળે. તમે જે સ્ત્રાવની વાત કરી એવી જ, એટલે આપણને મીઠી લાગે. રોટલી મીઠી નથી, વધુ ને વધુ ચાવવાની પ્રક્રિયા એ મીઠી છે. ઓકે, લાઈક દેટ સ્ત્રાવ ઘણા છે અને એ મેડિકલ સાયન્સનો પ્રશ્ન છે એટલે એમાં આપણે નથી જતા. પણ એ સ્ત્રાવને ઉત્તેજિત કરવાનું કામ અથવા એનું શમન કરવાનું કામ કોઈ પણ બહારની એક પ્રક્રિયા કરે છે, બહારની એક પ્રક્રિયા. હવે બહાર બની હોય કે ન બની હોય એ બીજો પ્રશ્ન છે. દાખલા તરીકે મેં કીધું મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે, આઈ વોઝ શ્યોર, રાઈટ? પછીની જે પ્રક્રિયા ચાલે મોબાઈલે મને એરર નથી કર્યો, મને વિચાર આવ્યો સ્વિચ ઓફ કર્યો હશે કે નહીં કર્યો. હવે હમણાં આપણે એની વાત ઉપર આવીએ છીએ કે ધેટ મીન્સ યુ વેર નોટ કોન્શિયસ વાઇલ ડુઈંગ ધેટ એક્શન. કેળવણીનું પહેલું પગથિયું એ છે, વિચારોને કેળવવા હોય તો પહેલું પગથિયું એ છે જે જ્યારે જેટલું કરો તે ત્યારે એટલું એકાગ્રતાથી કરો. વેરી ક્લિયર. એકાગ્રતા એટલે શબ્દ બહુ ક્લિયર છે, સમજીએ તો એક અગ્ર એવો શબ્દ છે, એક અગ્ર એના ઉપર શબ્દ આવ્યો એકાગ્ર. આ એક ઉપર ધ્યાન રાખીને કર્યું તો એ મનમાં બેઠું કે કર્યું જ. હવે આપણે શું કરતા હોય, જે સાહેબ મોબાઈલ આપણા સંજય મારી સાથે વાત કરતો હોય મને એમ હોય તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દઉં, એટલે હું મોબાઈલ વાત કરતા કરતા ધેટ્સ વાય આઈ એમ નોટ એકાગ્ર ઓન ધીસ, એટલે ઓળો ડાઉટ અંદર ગયો. ખ્યાલ આવ્યો? જે જ્યારે જેટલું કરો છો તે પૂરતી એકાગ્રતાથી કરો. આપણા બધા બહુ મોટા શાસ્ત્રના બધા શાસ્ત્રકારોએ વારંવાર એક વાક્ય કહ્યું, લીવ ઇન ધ મોમેન્ટ, ક્ષણમાં જીવો. તો મધરે તો ગોવાનો મહિમા કર્યો, ઓશો વારંવાર બોલે, બધા જ લોકો એક જ વાત કરે, લીવ ઇન ધ મોમેન્ટ. લીવ ઇન ધ મોમેન્ટ શેના માટે કરે છે ખબર છે? વિશ્લેષણ કરો તો ખ્યાલ આવે કે લીવ ઇન ધ મોમેન્ટ એટલે અત્યારની ક્ષણમાં જીવશો તો અત્યારનું પામશો, અત્યારની ક્ષણમાં ન જીવી અને જે પામશો એ પામશો નહીં. આપણને ખબર છે કે ઘણા લોકો જમવાનું અડધું થાય ત્યારે પૂછે કે શેનું શાક છે, એટલે કે અચ્છા ઢીંડોરાનું છે, દેટ મીન્સ ત્યાં સુધી એને ઢીંડોરાનો ખાતા. સાચી વાત છે. તો તમે જે કરો છો ત્યારે એની અંદર લીવ ઇન ધ મોમેન્ટ, આ ક્ષણમાં જીવો. હું અત્યારે બેઠો છું તો મને કોઈ બીજો વિચાર આવશે ત્યારે આઈ વિલ બી ડિસ્ટર્બ. હું ડિસ્ટર્બ થઈશ તો મારું વ્યાખ્યાન ડિસ્ટર્બ થશે, એનો અર્થ એવો કે સોજણા ડિસ્ટર્બ થશે. મારે જે બોલવું છે જ્યારે બોલવું છે તેટલું, અને એટલા માટે એમ કહેવાય છે ફરી એકવાર કોમ્યુનિકેશન સ્કિલને વચ્ચે લઈ આવું નાનકડા
લોકો બેઠા છે એટલે જ્યારે બોલો ત્યારે ધીરે બોલો, એટલે કે સ્પીડમાં, અને જ્યારે બોલો ત્યારે ભાર દઈને બોલો. તમે જો સમાચાર સાંભળતા હો તો એમાં બોલે વારંવાર, પ્રધાનમંત્રીજીને જોર દેકે કહા, એટલે શું? પ્રધાનમંત્રી બોલ્યા હોય ત્યારે એને જોર દીધું ના, એને મહત્વની વાત છે એવો કોઈ શબ્દ પ્રયોગ કર્યો હોય. પ્રધાનમંત્રીજીને જોર દેકે કહા, જોર એટલે એના ઉપર એને ભાર મૂક્યો, બધા આવું કરવું જ જોઈએ, જ એટલે જો. તો આપણે પણ તમે બરાબર એવું મનની અંદર સ્પષ્ટ કરો, જ્યારે બોલો ત્યારે ધીમે બોલો, સ્પીડ ઓછી કરો અને ભાર દઈ. એને લઈને શું થશે? વચ્ચે વિચારોને પ્રવેશવાની જગ્યા રહેશે, ફ્લો ઓફ થોટ્સ, વિચારોનો પ્રવાહ નિર્મળ ચાલ્યો જશે. ઘણા બધા ઝઘડાઓ થયા હોય દેશની અંદર, તો બેફામ જે જ્યારે બોલે છે ત્યારે એને ખબર નથી કે શું બોલે છે, એટલે ઝઘડા. તમે સવારના વાત કરતા હતા રાજકારણીઓની, સંજય રાજકારણીઓ આ જ સ્ટેટમેન્ટ આપે ને કાલે કે એવું મેં કહ્યું નહોતું. શું કામ? કહ્યું હોય ત્યારે એ ક્યાં હોય જ નહીં, એ બીજે જ રમતો હોય. તો પહેલામાં પહેલો મુદ્દો જે ભાઈના પ્રશ્નમાંથી આવ્યો, એકાગ્રતા જોશે. અચ્છા, એકાગ્રતા માટે શું જોશે? આપણે કેળવણીની વાત કરીએ છીએ, વિચારોને કેળવવા કેવી રીતે. એક વસ્તુ આપણે યાદ રાખીએ સાહેબ, કે વિચારો અંદરથી આવે કે બહારથી આવે એ ટેકનિકલિટી છોડી દઈએ, પણ વિચારો આવે છે એ તો શાશ્વતી છે. સાયકોલોજી એવું કહે છે કે ત્રણેક વર્ષનું બાળક જન્મ પછીના ત્રણેક વર્ષની અંદર એ દર સેકન્ડે મિનિમમ 10 સવાલ એના મનની અંદર આવે છે, મિનિમમ 10 સવાલ આવ્યા કરે છે. કેવી રીતે આવે છે? આ એ થોડુંક સમજવા જેવું છે. મેં યૌન મનોવિજ્ઞાન ઉપર ડોક્ટરેટ કર્યું છે એટલે આ વાત કરી રહ્યો છું. આ કેવી રીતે આવે છે? તો કે એ 9 મહિના સુધી કાળ કોટડીની અંદર, કાળ કોટડી જૈન ધર્મ માને છે, ગર્ભાશયને કાળ કોટડી કહ્યું છે, ઊંધું માથે લટકેલું છે જીવ, એ બહાર આવે છે ત્યારે એના માટે બધું જ આશ્ચર્ય છે, બધું જ આશ્ચર્ય છે. તમે વિચાર કરો, તમને કોઈ 1 મહિનો 1.5 મહિનો એક રૂમમાં પૂરી રાખે અંધારી કોટડીમાં, અને પછી તમને બહાર નીકાળે તો તમારી જે હાલત હોય, એ 9 મહિના બાળક અંદર રહ્યું, પરિણામે એ હંમેશા વિસ્મય શબ્દ બાળક સાથે જોડાયેલો છે. વિસ્મય એટલે પહેલા ક્યારેય જોયું જ નથી, જાણ્યું નથી, એવો ભાવ, એનું નામ વિસ્મય. કુતૂહલ એટલે જે જોયું છે એ કેમ થાય છે એના વિશેનો ભાવ, તે કુતૂહલ. આપણે શબ્દો ગમે ત્યાં ગમે તે બોલવા કહેવાયેલા હોય છે, એનું વિસ્મય બહુ ભારી ના, કઈ ભારી નહીં, એનું વિસ્મય ન હોય. જિજ્ઞાસા એવો એક શબ્દ આવે, જેને આ અંગે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે જિજ્ઞાસા. પણ વિસ્મય બાળકનું હોય, કેમ પહેલી વાર જોયું છે, એ બહાર આવ્યું, બહાર આવીને એને જોયું, એટલે એને દરેક સામે પ્રશ્ન છે. માટે 10 સેકન્ડમાં 10ની અંદર પ્રશ્નો થાય, એમાંથી 3 પ્રશ્નો આજુબાજુના હોય છે અને 7 પ્રશ્નો પોતાના શરીર વિશેના હોય છે. કેમ? કારણ કે એનું શરીર પહેલી વખત કોઈકને સ્પર્શ કરી રહ્યું છે, કારણ કે એનું શરીર પહેલી વખત કંઈક પ્રાપ્ત કરી રહ્યું છે, સાંભળે છે એ પણ પ્રાપ્તિ, જોવે છે એ પણ પ્રાપ્તિ, ખાય છે એ પણ પ્રાપ્તિ. એટલે ધ ચાઇલ્ડ ઇઝ સરપ્રાઈઝ કે અત્યાર સુધી બંધ રહેલું મોઢું વાળું ખુલ્યું, અંદર કંઈક ગયું, અને આ ચાઇલ્ડ છે એ તો હજી સાવ નાનું છે, જન્મ્યા ભેગું એને આ બધા વિચારો તો આવે જ છે. એ વિચારો એ બોલતું થાય ત્યારે પહેલા અભિવ્યક્ત કરે છે, અને એટલા માટે તમે જો બાળકની બાલ્યાવસ્થા એટલે 5 વર્ષ સુધીની ઉંમરમાં એને જેટલા પૂછાય એટલા પ્રશ્નોના જવાબ આપો તો ભવિષ્યની અંદર એ ક્યારેય આંદોલનકારી બને નહીં, ભવિષ્યની અંદર એ ક્યારેય માથાકૂટ કરનારો બને નહીં, કારણ કે એના વિસ્મય અને કુતૂહલને તમે સંતોષી છે. જેનું આ ન સંતોષાણું એને જિંદગીભર નવા નવા વિચાર આવ્યા કરે, આ મનોવિજ્ઞાને સાબિત કરેલું છે, મેં જાહેર કરેલું નથી. તો વિચારોનો આખો પ્રવાહ છે એ એકાગ્રતાથી આવે. બીજું શું કરવાનું રે? આપણે ટૂંકમાં હું તમને મુદ્દા જ કહી દઈશ, પછી એની જરૂર પડે વિશ્લેષણ કરશું. તમે જ્યારે ઉછળો છો, મેં હમણાંની વાત કરી, 5 વર્ષ સુધીનો તમારો ઉછેર છે, ત્યાં સુધી તમને માતા પિતાએ
દાદા દાદી નાના નાની કુટુંબના લોકો પડોશીઓ શેરીના લોકો એણે જે ઇનપુટ આપ્યા હોય તે જ ઇનપુટ અંદર બેસે છે. 5 વર્ષ પછી 8 વર્ષ સુધીનું બાળક છે એ આ ઇનપુટનું ધીમે ધીમે એનાલિસિસ કરે છે. સમજવા જેવું છે, કારણ કે 8 વર્ષ એની સમજ ચાલે બરાબર, એટલે એનું એનાલિસિસ કરે. શું એનાલિસિસ કરે? કે પપ્પાએ મને કહ્યું કે ફોન ઉપાડીને કહી દે કે પપ્પા નથી, એવું મને એકવાર કહ્યું, કહી દે પપ્પા નથી. હજુ પહેલી વખત કીધું હોય ત્યારે એ બિચારું ઊભું થઈને કહી દે પપ્પા નથી, બહાર ગયા છે, તમે છે ને સાંજે ફોન કરજો. રાઈટ? 8 વર્ષનું થાય ત્યારે વિચારે પપ્પા તો હતા, તો એને આવું કેમ કીધું હશે? 10 વર્ષ થાય એટલે વિચારે ઇઝ ઇટ ગુડ ઓર નોટ, ઇઝ ઇટ ગુડ ઓર નોટ, આ સારું કહેવાય કે ખરાબ કહેવાય? તરુણાવસ્થાની અંદર હી વિલ ટેક ધ જજમેન્ટ, ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ નોટ ગુડ. એટલા માટે તરુણાવસ્થા પછી એનું બિહેવિયર શરૂ થાય અને એ જાળવવું બહુ મુશ્કેલ પડે મા બાપને. તમારા જેટલા પ્રશ્નો આવશે તરુણાવસ્થાના મા બાપના પ્રશ્નો હશે, જેમ કે છે કે હવે આ સમજ નથી પડતી, અમારું કીધું માનતો નથી, કોઈનું સાંભળતો નથી, મારા કરતા એને ભાઈબંધના મા બાપ સારા લાગે છે, એનો અર્થ યુ હેવ મિસ ધ ટ્રેન, તમે ટ્રેન ચૂકી ગયા છો. કારણ કે એના વિચારોના બદલાવની આ પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? બાળક જન્મ્યો, જન્મીને એને વિચાર આવ્યો આ શું હશે, પૂછ્યું નહીં, પૂછતા થયું ત્યારે પૂછ્યું આ શું છે, આ શું છે, એટલે આપણે કીધું ઝાડ છે, ઓ ઝાડ છે. પછી નાનકડું જોવે આ એ ઝાડ છે, એને ખ્યાલ આવે કે આ મોટું છે અને આડું નાનું છે, એટલે આપણે ટાળી હા એ ઝાડ જ છે. તો ત્યારથી તમે એની વચ્ચે ભેદ ન ક્લિયર કર્યો કે બેટા આ છોડ છે, એ મોટું થશે ને ત્યારે આવું થશે. ઓ ધેટ ઇઝ ટ્રુ. આ ક્લેરિટી જો તમારા ઉછેર વખતે નહીં મળી તો તમારી વિચારની ક્લેરિટી પણ નબળી રહી હશે. અને એટલા માટે હું એવું માનું છું સાહેબ કે અમુક ઉંમર પછી અમુક વાતો કરવી એ વાતો કરવાનો સમય છે, એનાથી બહુ ફેરફાર ન થાય, નવટાંક થાય. ખ્યાલ આવ્યો? આપણે કહીએ છીએ ને કે દહી દૂધ બગડી જાય, દૂધ કોઈ કારણથી બગડી જાય તો પછી એમાંથી કાંઈ ન થાય, પછી કોઈ ફાડીને એમાંથી પનીર બનાવે એ તો બધું જુદા જુદા સાંધા સુંધી કહેવાય, મૂળ વસ્તુ જે જોઈ છે એ થશે નહીં. તમારે દહીં બનાવવું હતું, દહીંમાંથી માખણ બનાવવું હતું, માખણમાંથી ઘી બનાવવું હતું, એ પ્રોસેસ નહીં થાય. પછી પનીર જોઈને આપણે રાજી થયા, એમાં જોવા જેમાં પનીર બનાવી નાખ્યું, પછી બે દિવસ પનીર ખાધું, પણ હું ખાવું તું શું, તો આમ તો અમારી ઈચ્છા માખણની હતી પણ માખણની બદલે પનીર લાવી લીધી. બસ એવી જ ઈચ્છા આપણી હોય છે, આપણા વિચારો માખણ જેવા થઈને બહાર આવે જો આ સમય જળવાયો હોય તો, એ તો પનીરની જેમ હલાવી લીધું. ત્રીજો મુદ્દો, એમ કહેવાય છે સાચા ખોટામાં આપણે પડવું નથી, કે આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે આપણી સાથે અમુક ઇનપુટ લઈને આવીએ છીએ. હવે ને કેટલાક લોકો પૂર્વજન્મ કહે છે, કેટલાક લોકો પૂર્વજન્મમાં નથી માનતા, આપણે એમાં પડવું નથી. પણ એટલું તો નક્કી છે, હું તો એનો એનાલિસિસ એવી રીતે કરું છું સંજય, કે માના પેટની અંદર જ્યારે સંતાન 9 સાડા 9 મહિના રહ્યું એ દરમિયાન એનું લિસનિંગ હતું, એનું ફિલિંગ હતું, એનું ઉત્સર્જન ચાલુ હતું, એનું પાચન ચાલુ હતું, ધીમે ધીમે બધું થતું ગયું, નોટ ફ્રોમ ધ ડે વન પણ ધીમે ધીમે ચાલતું થયું. એ દરમિયાન જે ઇનપુટ ગયા છે એનો પૂર્વજન્મ ગણી લો, હાલો જન્મ્યા પહેલાનું ન ગણ, રાઈટ? કન્સીવ કર્યું એના પહેલાનું કંઈ ન ગણ, પણ માએ જેવું બાળકને કન્સીવ કર્યું ત્યારથી ગણી લો કે 9 સાડા 9 મહિના તો પૂર્વજન્મ થયો, અને એ પૂર્વજન્મ મા જેટલા ઇનપુટ ગયા એ ઇનપુટ તો અંદર ચોક્કસ બેઠા છે. એમાંથી ખરેખર જે જન્મનું જન્મતું બાળક છે એ ધીમે ધીમે ખરાનું, એ જ્યારે બહાર આવે ત્યારે એ પાસ્ટ ડેટા, પાસ્ટ એટલે 9 મંથ્સ પાસ્ટ, ગણો આગળનું નહીં ગણો. શાસ્ત્રો કહે છે, હિન્દુ ધર્મ પણ એવું કહે છે કે ગયા જન્મનું પણ માણસ લઈને આવે છે, એના આપણે અંદર નથી ઉતરવું, પણ 9 સાડા 9 મહિના તો આપણી નજર સમક્ષ ઉછર્યું છે ને, ત્યારે જે ઇનપુટ ગયો છે એટલા માટે આપણે ત્યાં કહ્યું
કે ભાઈ તમે પ્રેગ્નન્ટ હો ત્યારે તમે કાળજી રાખો. કેમ કાળજી રાખો? કારણ કે તમે એકલા નથી જીવતા, તમારી સાથે એક ચેતના જીવે છે અને એ ચેતના તમને, તમે એને ફીડબેક આપો છો. તમે ખાઓ છો, એ ખાય છે, એ જે ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે તમારા દ્વારા બહાર આવે છે, એમ જ તમે જે વિચારો છો એ વિચારે છે. માટે તમે સારું વાંચો, સારું જુઓ, સારી ચર્ચા કરો, એ સમય દરમિયાન કુથલી ન કરો, એ સમય દરમિયાન મારી તારી ન કરો, દુઃખી ન થાવ. આવું બધું થાવ તો અંદર ઇનપુટ્સ છે, વિલ ગો પોઝિટિવલી. એન્ડ ધ ચાઇલ્ડ વિથ 9 or 9 months, એટલે આપણે જે શૂન્ય કરીએ છીએ, બહાર આવ્યું ત્યારે એ ઇનપુટ સાથે આવે છે. તમે લોકો આમાંથી નાની ઉંમરના છે અને મોટી ઉંમરના છે, એટલે હું માનું છું કે આપણે એ સમય વીતી ગયો, પણ આપણામાં જે આપણા દ્વારા જન્મ લઈ રહ્યા છે, જન્મ્યા છે, એના માટે આ સમય તો આપણે જાળવી લેવો પડશે. એમ રાઈટ? તો એ ઇનપુટ એને જે આવશે, જે પ્રી ડેટા અથવા તો પાસ્ટ ડેટા, તો જે બોલો તે, એને ડેફિનેટલી જન્મશે ત્યારે એ બધા બહાર આવશે. લોકો કહે છે, આપણે બધા અઢિયાભાઈ છે, જે આપણે જાણીએ તો ચાલે, કારણ કે ડોક્ટરે જાણવું પડે. ડોક્ટર એ નહીં જાણે, આપણે જાણશું તો ઓલા લોકો શું કરશે બિચારા? એટલે એમાં બહુ નહીં ઊંડા ઉતરો. ઘણા લોકો આલ્ફા માઇન્ડ ને બીટા માઇન્ડ ને, હમણાં એક ભાઈ મને, હું સિલ્વા માઇન્ડ નું કરું છું, બહુ સારું કહેવાય. કે તમે એકવાર એમાં ભાગ લ્યો, શું કરવાનું? તો આવો એટલે ખબર પડે. હવે મને આશ્ચર્ય છે, આવા કેટલાક માઇન્ડ હશે, હોય તો હોય, એમાં કંઈ વાંધો નથી, શાસ્ત્ર છે, ચલાવો, પણ એમાં ન પડો. આટલું જ શ્રેષ્ઠ સારું માત્ર જાણી લ્યો, એ સમયગાળાની અંદર મેક્સિમમ પોઝિટિવ ઇનપુટ ટુ યોર સેલ્ફ વિલ ગો ટુ ધ ચાઇલ્ડ એન્ડ વિલ ડેવલપ ધ માઇન્ડ. વિચાર પ્રવાહ ઇતિ મનઃ. હવે એનાથી ફાયદો બીજો શું થશે એ પણ સમજવા જેવું છે. તમે 9.5 મહિના જે આ પોઝિટિવિટી તમારામાં એડ કરી અને બાળક જન્મ્યું, ત્યારે જે તમારો આનંદ છે એ બંનેનો સરવાળો થશે, એટલે બાળકના ઉછેરમાં 5 વર્ષ સુધી પણ તમે બહુ આનંદથી જોડાશો, પોઝિટિવિટીથી જોડાશો. ઇટ વિલ હેલ્પ યુ. વિચારોની કેળવણી 3 મુદ્દા મેં તમને કહ્યા. વિચારોની કેળવણી માટે 4th મુદ્દો બહુ જ મહત્વનો મુદ્દો. તમે કેટલા ખુલ્લો છો, સમજો, ખુલ્લો છો એટલે શું? તમે કેટલા વિસ્તરો છો, તમારો વિસ્તાર કેટલો વધે છે? વિસ્તાર એટલે મળવાનો, કોઈને, કોઈને સાંભળવાનો, કોઈની સાથે સંવાદ કરવાનો, કોઈને એકાગ્રતાથી જોયા કરવાનો, નદી પાસે બેસીને ખળખળ વહેતી નદીને જોયા કરવાનો, પર્વત સામે આશ્ચર્યથી જોયા કરવાનું, પક્ષીઓના કલરવને બહુ મોટા વિસ્મયથી સંભળાવ, કોણ છે આ? માનો કે ગઈકાલે જ મને કિરણભાઈએ કીધું કે આ લીલી લીલી પાંખવાળું કબૂતર છે, મેં નથી જોયું કોઈ દિવસ, તો મારા માટે વિસ્મયનો વિષય હતો. વિચ આઈ હેવ નોટ એક્સપિરિયન્સ એની ટાઈમ, એ વિસ્મય છે. હવે કારણે મને કહે, કિરણભાઈ હું આ પક્ષી પક્ષીને આ ઉંમરે વાત કરતા, હું કને ભાઈ પક્ષી, ધેન આઈ વિલ નોટ ગેઇન, આઈ વિલ નોટ ગેઇન, ધેટ વિલ નોટ ગો ઇનસાઇડ, એ અંદર નહીં જાય અથવા નેગેટિવ જશે તો કાયમ માટે મારા દ્વારા નેગેટિવ વાત બહાર આવશે. તમે કેટલા વિસ્તરો છો? ઘણા ઘરની અંદર આવન જાવન લોકોની હોય, સારા સારા લોકો આવતા હોય, બેસતા હોય, તમે બધાના જીવનમાં જ જો. સાહેબ વિક્રમ સારાભાઈનું જીવનમાં છો. વિક્રમ સારાભાઈ એવું કહ્યું કે મારા ઘરની અંદર એટલા બધા સ્ટાલવટ લોકો આવ્યા કરતા હતા મારા પિતાશ્રીને એની પાસે, કે હું તો એની આજુબાજુ જઈ ફરી જોયા જ કરતો, અને મારી મા મને પરિચય કરાવતી કે આ જો આ છે, આ સાયન્ટિસ્ટ છે, આ ફલાણા છે. તમને ખબર છે કે વિક્રમ સારાભાઈને ઘરે બેસાડીને ભણાવવામાં આવ્યા હતા, એ સ્કૂલે નહોતા કરે. એને લઈને મને એમ થયું, શું થાય તમને જો બાળક તરીકે બીજું કાંઈ ન થાય, તમને એમ થયું આના જેવો થાવ. હવે એના જેવો થાવ એટલે તમે એને લક્ષણ સામે જોશો, એવા લક્ષણ હોય તે આપણે એવું કરતા જ હોઈએ છીએ. કોઈક વ્યક્તિ આપણને ગમી જાય તેવું માથાની સ્ટાઈલ કરી નાખીએ, કોઈ કેવળી વિચિત્ર પ્રકારની વેણી લગાડીએ, તો બીજી એવી વેણી લગાડીએ, કેમ? એના જેવું થવું. આ એના જેવું થવું એ સંકલ્પના અંદર ગઈ વિલ એડ વેલ્યુ ટુ યોર સેલ્ફ. એના માટેના તમારા એફર્ટ્સ હશે, એના માટેના તમારા પ્રયત્ન હશે.
મને યાદ છે કે મેં કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબનો સાથે દીર્ઘ સંવાદ, કુલિનચંદ્ર યાજ્ઞિક હતા એટલે આ ઉત્તર ગુજરાતમાં બેઠો છું અને આ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પહેલા કુલપતિ હતા. અત્યારના લગભગ 96 વર્ષે એ નડિયાદમાં છે. અને તમે જે મેગેઝિન ખોલો એ મેગેઝિનમાં પહેલાં કુલિનચંદ્ર યાજ્ઞિક હશે અને એને સુભાષિત હશે, એનો આપ્યું હશે. તો મેં એમને, અમારું શૂટિંગ હતું એમાં મેં પૂછ્યું કે સાહેબ આટલા બધા શ્લોક તમને કેમ આવે, તમને કોણે શીખવે? એ પાછા કંઈ સંસ્કૃતના ગ્રેજ્યુએટ નથી, એ સંસ્કૃત ગ્રેજ્યુએટ નથી. તો એ સરસ જવાબ આપ્યો કે અમારા ઘરનું વાતાવરણ જેવું હતું. મારા દાદા સવારના ઉઠે ત્યારથી એ કશું ગણગણ્યા કરતા. હવે જુઓ કેટલી અસર થાય છે. દાદા એટલે ત્રીજી પેઢી થઈ કુલિનચંદ્ર. પછી મારા પિતાશ્રી અને મારા માતાશ્રી પણ એવા હતા, એકદમ ધાર્મિક હતા. બીજું કંઈ ન કરે, દીવો કરે, અગરબત્તી કરે, એટલે અમે સૂતા હોય ને અમને ઉઠાડે ને ત્યાં અગરબત્તીની સુગંધ આવતી, એટલે ઉઠીએ ત્યાં બધું આહલાદ હતું. કોઈ જાતની ચિંતા ન વાગણ થાય, વાહ સરસ સુગંધ આવે, એ વાહ સાથે ઉઠવાનું. પછી કે બીજું કંઈ ન કરે પણ એની પૂજા પાઠ કરતા હોય, અમે તૈયાર થતા હોય, એ દરમિયાન એ જોશોશથી શ્લોક બોલતા. રાત્રે એવું થાય બધું પૂરું થઈ જાય અને અમે જમી લઈએ, પછી હું ભાઈ અને બેન હિંચકા ઉપર બેઠા હોઈએ. મારા બાપા છે એ બાર લોબીમાં આટા મારતા હોય જેના પછી ચાલતા હોય, અને માં છે એ રસોડામાં બધું સંપેટતી હોય. મારા પિતાશ્રી બહારથી એ શ્લોકની એક પંક્તિ બોલે, એટલે એની પછીની પંક્તિ મારા માતુશ્રી બોલે, અને પછીની પંક્તિ અમારે બે જણાએ બોલવાની. એમાં અમને ન આવડે તો માતુશ્રી ને પિતાશ્રી બે બાજુમાં આવી જાય અને બોલાવડાવે, અને ઘણો બીજી વાર બોલે, હવે ત્રીજી વાર બોલો, ઓકે પાછા વયા જાય, પછી બીજો શ્લોક બોલો. કે નાનપણની અંદર મને ખબર નથી કે આ 4-5 હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા છે. સમજો તમે બરાબર. મને યાદ છે પ્રેમશંકર ભટ્ટ, તમે જો નામ સાંભળ્યું હોય, આપણા એક ભાવનગરના બહુ સારા, તમે એનું નામ નહીં યાદ આવે પણ હું તમને એની કવિતા કહીશ તો તમને ઓળખાણ થઈ જશે. બહુ જાણીતા કવિ, 106 વર્ષે એક્સપાયર થયા. હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, બરાબર, ખારા જળનો ઘડિયો ભર્યો મીઠા જળનો લોટો, આ કવિતાના સર્જક એનું નામ પ્રેમશંકર ભટ્ટ. હવે જો ઇનપુટ કેવો છે તમારી પાસે, કવિતા છે, અચ્છા એ હા હા અચ્છા પ્રેમશંકરભાઈ, તમે પ્રેમશંકરભાઈને હજી ઓળખ્યા નથી પણ એક એની કવિતા એ તમારા મનમાં છે એની અસર છે. પ્રેમશંકર ભટ્ટને જ્યારે લગભગ 101 વર્ષના હતા ત્યારે એની સાથે સંવાદ કર્યો, ત્યારે મેં કહ્યું કે તમને આટલું બધું વાંચવાનો શોખ કેમ છે, 100 વર્ષનો થયા, અહીંયા ઠોકડો હોય અહીંયા ઠોકડો હોય. તો કાં તો નાનપણથી પડી ગઈ છે. કેમ નાનપણથી પડી ગઈ? તો મારા ભાઈનું નામ મનભાઈ ભટ્ટ અને એ શિશુ વિહાર ટેકરી ઉપર હતું ત્યારે ભાવનગરમાં, બહુ ઊંચું ઊંચું ટેકરી, એટલે ત્યાં એ છોડવા આવ્યા હતા એને પાણી પાવા જાય. હું નાનો નાનો ભાઈ એટલે પાણી પાવા માટે એને રેકડી લીધી, એની અંદર બધા કેરબા બેરમાં મૂક્યા. એ જે જગ્યા એ હોય વચ્ચે એમાં મને બેસાડી દે. અને પછી માનભાઈને એવો બહુ શોખ હતો કે જેને મળે ને ચોપડી, સંજયને તો ખ્યાલ છે ઘરે ઘરે જઈને ચોપડી આવે, ખભે થેલો લટકતો હોય, સાયકલ હોય, ચડ્ડી પહેરી હોય, આવો ઝભ્ભો આવો પહેર્યું હોય, અને પછી ઘરે ઘરે જઈને જાય. તમે આ પુસ્તક વાંચ્યું છે તો કે ના, લ્યો રાખો આ છે, આપી તમે રાખો. માનભાઈ એમ કહેતા કે ન વાંચો તો મને વાંધો નથી, પુસ્તકનું નામ તો એના કાને પડ્યું ને, આટલું જ. કે એ બધા પુસ્તકો મારી આજુબાજુમાં ગોઠવી, બરાબર, જેથી કરીને હું સાચું ને પાણીવાળા ન થાય. પણ એમાં 2-4-5 દિવસ પછી મને કંટાળો આવ્યો એટલે મેં એક ચોપડી ઉપાડીને જોઈ, તેમાં ફૂલ ને એવું બધું દોર્યું હતું, મને રસ પડ્યો. પછી મને બીજે દીઠું ભાવે આવી ચોપડીઓ તો ગોતું, એટલે રોજ હું મારીને મારી રેકડીમાંથી મોટાભાઈએ મૂકેલી ચોપડીઓ ઉપાડું અને એમાંથી કંઈક વાંચું. એમાંથી મને વાંચવાનો એવો શોખ લાગ્યો, એટલો શોખ લાગ્યો કે આજ સુધી એ ભેગોને દૂર રહ્યો. સી ધીસ ઇઝ ધ ઇનપુટ. હું જે કહું છું, તમે ઇનપુટ જે આપ્યો એ તમારો આઉટપુટ તરીકે બહાર આવ્યો. હું બધું વિગત નથી કહેતો પણ તમે કેટલા વિસ્તરો છો, તમારા ઘરમાં કોણ કોણ આવે છે, એની સાથે તમે કેમ વાત કરો છો, તમે એને આવજો કેવા બહાર સુધી જાઓ છો, તમે એને પગથિયે જાઓ ત્યાં સુધી
આવજો ફરીવાર મળીએ એવું કહો છો. આ બધી વાત તમારું સંતાન છાને ખૂણે નોંધે છે અને એ એમાંથી શીખી રહ્યું છે કે આપણે વળાવવા ન જાય કાલે. દીકરાને કીધે જા ને આવજો, કે તો જા. એટલે સમજવું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ માણસ લાગતો નથી. બાપા કોકને છેક ઝાંપા સુધી જાય છે, આવો એક અંદર વાત જાય છે ને નવો વિચાર બને છે. તો વિચારની કેળવણી માટે તમારે પુષ્કળ લોકોને મળવું જોઈએ, ખુલવું જોઈએ, એની સાથે વાત કરવી જોઈએ, સહજતાથી વાત. આપણે લોકો વાત કરવી જોઈએ, શું સંજયભાઈ તમે ક્યાં ભણ્યા, અચ્છા પછી તમે શું કર્યું, ના એમ નહીં, કોઈ એજન્ડા વગરની વાત. એજન્ડા વગરની વાતમાં જે બહાર આવે ને એ બહુ મજાની વાત બહાર આવે. ગોઠવેલી વાત બહાર આવે એમાં બધું સ્ટેટિકલ, અને ગૂગલમાં મળે બધું તમને મળે, પણ ગૂગલમાં ન હોય એવું મેળવવું હોય તો એજન્ડા વગરનું પૂછવું, એની વાત કરવી. આ તમે શું બધી શિબિરો કર્યા કરો છો, તમને કંટાળો ના આવે, આવું મને પૂછવું, એજન્ડા વગરનું પૂછ્યું તો તમને ખબર પડે કે આયોજન કેમ કરાય, એમાં શું તકલીફ પડે વગેરે વગેરે વગેરે. તો અનેક લોકોને મળવું, અનેક લોકોને સાંભળવું, અનેક લોકોને પૂછ્યા કરવું, અનેક જગ્યાએ ફર્યા કરવું, નેચરની વચ્ચે વધુમાં વધુ રહેવું. રહેવું એનો અર્થ એવો નહીં કે ખાલી રહેવું, પૂરેપૂરું એની સાથે ઓતપ્રોત થઈને રહેવું. આમાંથી જે તમને મળશે એ તમારા વિચારોને ફળશે. આ વિચારોની કેળવણી છે. મારી વાત પૂરી કરું. વિનોબાજીનું નામ તમે સાંભળ્યું છે, બહુ સારી રીતે, ખૂબ અભ્યાસુ, ખૂબ એટલે અપાર, એના જેવો કોઈ અભ્યાસુ માણસ નથી થયો. કેટલી ભાષાઓ જાણે, એકો એક ધર્મ વિશે એને વાંચ્યું, વાંચ્યું એટલું નહીં, એ ધર્મનો સાર એને બહાર પાડ્યો. ઇસ્લામ ધર્મની વાત આવી તો એને કુરાન વાંચ્યું, વાંચીને પછી અંદરથી મુખ્ય બાબતો તો એ તારવી તારવીને એને ધર્મસારનું પુસ્તક બહાર પાડ્યું. ત્યાં સુધીની વાત હું તમને કહું કે જો આપણે બંધાઈ ગયેલા હોઈએ છીએ, એ વાત મારે ક્લિયર કરવી છે. આપણે શું માની, શું વંચાય, તો હું શિક્ષક છું, ઓકે, પછી તો હું તો બાયોલોજી ભણાવું છું, તો મારે શું વંચાય, તો બાયોલોજી. ના, તમે ભૂલમાં છો. બાયોલોજી ભણાવવું એ તમારા જીવનનો એક નાનકડો હિસ્સો છે, અને એ તો બધું લખેલું હોય ચોપડીમાં, એ જ ભણાવવાનું હોય. પણ તમે જો તમારી જાતને એનરીચ કરશો, અપલિફ્ટ કરશો, તો તમે બાયોલોજી વધુ રસપૂર્વક ભણાવી શકશો. મને ખ્યાલ નથી તમે એવા મમ્મીઓ જોયા હોય કે નહીં, પણ મેં મારી મમ્મીને મારા નાનીને એવા જોયા છે કે જે રસોઈ કરતા હોય તો કાં રેડિયો સરસ સાંભળતા હોય, એમાં આવતું ગીત ગણગણતા હોય, કાં પોતે ભજન ગાતા હોય, રાસ ગરબા આવે તો અચાનક એ કુકરની સીટી વાગન રહ્યા હોય ત્યાં પોતે રાસ ગરબા લેવા માંડતી હોય. આપણે એમ થાય મમ્મી એકલી એકલી શું કરે છે, તો રાસ ગરબા ગ્રીક ગરબા લેતી હોય. હવે આપણને આશ્ચર્ય લાગે વાંડા વેડા કરે છે, ના, એ જ્યારે એવું કરે છે ત્યારે રસોઈ ધ બેસ્ટ થાય છે. આ હકીકત છે, નો વન કેન ડિનાય, વેન યુ એન્જોય ડુઈંગ સમથિંગ ઇટ વિલ બી ધી બેસ્ટ. તમે જ્યારે એન્જોય કરવા લાગો બહુ મજા આવી ત્યારે વસ્તુ શ્રેષ્ઠ થશે. તો મજા આવી એનો આ ઇનપુટ છે. તો વિનોબાજી એટલું બધું વાંચ્યું, આ કદાચ સંજયને ખ્યાલ છે, જૈનોના એટલા ગ્રંથો એણે વાંચ્યા, અને પછી એણે મહાપ્રજ્ઞજીથી લઈને દરેક જૈન સંતને મળ્યા, મળીને એમ કીધું કે તમારે કેવું છે, તમારે જેટલા ફાટા છે એટલા ગ્રંથો છે, તમારે જેટલા પંથ એટલા ગ્રંથ. તો ઓલા લોકોએ કીધું અમે શું કરીએ, તો કે તમે તમારા ગયા પછી એક ગ્રંથ તો એવો મૂકી જાઓ કે જે ગ્રંથને બધા ફિરકાઓ એક માનીને સ્વીકારે, આટલું તો કામ કરો, નહીં ભવિષ્યની પેઢી વેચાઈ જશો. આના ઉપર આંતરરાષ્ટ્રીય શિબિર થઈ ત્રણ એ સમયમાં, અને આંતરરાષ્ટ્રીય શિબિરમાં ખૂબ અભિવાદ થયા, બધા ફિરકાવાળા ભેગા થયા, અમારું આ લેવું જોઈએ, અમારું આ લેવું જોઈએ. વિનોબાજીએ કીધું કે સર્વસંમતિ આવે એ બધું લ્યો, અને એમાંથી ગ્રંથ બહાર પડ્યો, એનું નામ સમણ સુત્તમ છે, જેની પ્રસ્તાવના વિનોબાજીએ ખુદે લખી છે. હવે તમે કલ્પના કરો વિનોબાજીને આટલું વાંચવાની શું જરૂર. ઉદાન યાત્રામાં હજારો કિલોમીટર ચાલ્યા, હજારો લોકોને મળ્યા. આ હમણાં કદાચ જઈને આવ્યો કાશ્મીર, દિલ્હી જઈને, એને ખ્યાલ છે કે દિલ્હી જવું છે, દિલ્હી જવું છે, તો હું ચાલી જાઉં છું. ટોકીમાં આટલા બધા દિવસ લાગે, ભલે ન લાગે, મારે ક્યાં બીજું કંઈ કામ છે.
પણ ચાલવાથી મને મળવાનું થશે. ગાંધીએ ભારત યાત્રા આખી કરી, ભ્રમણ કર્યું, સેકન્ડ ક્લાસમાં કર્યું, વધુ લોકોને મળાશે. જેટલા લોકોને મળો, જેટલા લોકોના વિચાર જાણો, એમ તમારા વિચાર વધુ ને વધુ મંજાતા જાય. માંજવું એવો શબ્દ છે, એમ આપણે કલઈ કરતા ને પહેલાના વખતમાં વાસણમાં, એમ તમારા વિચારને માંજવાનું મળે. એ મંજાય ત્યારે જે તમારા બહાર વિચાર આવે, એ કેળવણી સાથેના વિચારો બહાર આવે. મારે તમારી સાથે જે વાત કરવી છે એની વાતનું સમાપન હું એક સુંદર મજાની વાતથી કરીશ. રોશની ક્યાં હૈ, જો આ વિચાર મને તમને ના આવે, બહુ નાનકડી વાત. રોશની ક્યાં, યહ સવાલ એક સુબહ મેને સુરત સે પૂછા. રોશની ક્યાં હૈ, યહ સવાલ એક સુબહ મેને સુરત સે પૂછા. જવાબ મિલા, અપને આપ કો દેના. રોશની ક્યાં હૈ, અપને આપ કો દેના. ઉસી શામ કો યહી સવાલ મેને એક છોટી મોમબત્તી સે પૂછા. નાનકડી મીણબત્તીને પૂછ્યું, ઉસને ભી મુઝે એસા હી જવાબ દિયા, અપને આપ કો દેના. ફિર મેને ઉન દોનો સે પૂછા, અપને આપ કો દેના ઇસકા મતલબ ક્યા હૈ, એનો અર્થ શું. જવાબ મિલા, હંમેશા જલતે રહેના, હંમેશા જલતે રહેના. સુરત પણ આખો હંમેશા જલતો રહે છે. આપણને લાગે કે આથમી ગયો, અહીંયા આટ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં ઉગ્યો છે, ચોવીસે કલાક જલતો છે. હંમેશા જલતે રહેના. પ્રશ્ન છે, કોણ સી આગ મેં જલતે રહેના. અહંકાર કી આગ મેં જલતે રહે. અરે વહ આગ તો ભસ્મ કર દેતી હૈ, વહ આગ તો ભસ્મ કર દેતી હૈ. તબ હી તો રોશની કા જન્મ હોતા હૈ ના, તબ હી તો રોશની કા જન્મ હોતા હૈ ના. સૂરજ ઓર મોમબત્તી દોનોને મેરે આખરી સવાલ કા ઉત્તર દિયા. કુછ વક્ત કે લીએ મેને જબ ઉનકે જવાબ પર વિચાર કિયા, તો મુઝે માલૂમ હુઆ કે બાત તો બિલકુલ ઠીક હૈ. અહંકાર આગ સમાન હૈ, ઓર આગ કી તરહ હી ઉસકે દો ગુણ હૈ, એક ગરમ કરના ઓર દૂસરા રોશની દેના. અગર અહંકાર કી ગરમી હમ અપને લીએ રખેં ઓર રોશની દૂસરો કે લીએ, તો સૂરજ ઓર મોમબત્તી કી બાત સતશ સ્પષ્ટ. હવે તમે આ વિચાર જો સાહેબ, આપણે કોઈ સુરતને પ્રશ્ન પૂછો, વિચાર આવે કે આજે સુરતને હું પૂછું. આપણે કોઈ મીણબત્તીને પ્રશ્ન પૂછીએ છીએ, આને કેમ પૂછવો. સા ગુરુદયાલ મલિકનું છે દિલ કી બાત પુસ્તક છે, ઘણું જૂનું છે. મન કી બાત નહીં હો, દિલ કી બાત. ધ્યાન તો શું ગેરસમજ. ગુરુદયાલ મલિક ચાચાજી વાંચવા જેવું છે. આવું તમે વાંચશો તો તમને વિચાર આવ્યો. મને પેલો વિચાર આ વાંચી નહીં આવ્યો કે આપણે સુરતને સામે આટલું બધું જોઈએ છીએ, બધું કરીએ છીએ, આપણે કોઈ પૂછ્યું સુરત, એને કેમ આવો વિચાર આવ્યો. કારણ કે એ સતત 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 પ્રકૃતિની વચ્ચે રહ્યા છે અને આપણે એસી રૂમમાં બંધ રહ્યા છીએ, એટલે આપણને એસીનું જનરેટર બંધ થયું ચાલુ થયું એટલી જ ખબર હોય, બધું ન ખબર. મિત્રો, વિચારોનું શિક્ષણ શક્ય નથી, પણ વિચારોની કેળવણી શક્ય છે. કોણ કેળવે, પોતે કેળવે. શિક્ષણ કોણ આપે, કોક આપે. કોઈ શીખવે તે શિક્ષણ, યાદ રાખો, કોઈ શીખવે તે શિક્ષણ. પણ હું મને કેળવું તો કેળવણી, એમાં મારે ઊભા થવું પડે, એમાં મારે હાથ પગ હલાવવા પડે, એમાં મારે વાંચવા માટે એકાગ્ર થવું પડે, એમાં મારે પુસ્તકો ભેગા કરવા પડે, અનેક લોકોને અનેક પ્રશ્નો પૂછવા પડે, એ બધા નોંધવા પડે, આ બધું મારે કરવું પડે, તો મારા વિચારોની કેળવણી શક્ય છે. અન્યથા નહીં. અન્યથા શું થાય, એક ઘરેટ બધ વિચાર આવ્યા કરે. એક જણો બોલ્યો એટલે એવું ને એવું, બીજું આખો દેશ બોલે. આ વિચારોની જે દરિદ્રતા અત્યારના તમે ચોપાસ જુઓ છો એનું કારણ આ છે. ત્રણ મુદ્દા મને યાદ આવે એટલે કહી દઉં. એક, તમારો વિચાર તમારો છે, એટલું બરાબર સમજો, તમારો વિચાર તમારો છે. બીજું, તમારો વિચાર કોઈને ઠોકી બેસાડવો એ તમારો કોઈ રાઈટ નથી. એટ ધ સેમ ટાઈમ ત્રીજું, કોઈકનો વિચાર આપણે ઉઠાવી લેવો અને બકબક કરવું એ મરણ સમાન છે.
જયારે ચર્ચા થાય સવારના સંજય વાત કરી કાશ્મીર, કાશ્મીરમાં મને એવું લાગે છે કે પછી વાત શરૂ કરે આપણે ત્યાં તમે ગયા હતા કાશ્મીર પીના મેં વાંચ્યું વાંચવાનું મૂક ને તું શું કેસી છે તો અંદરની પેટી ચાલશે ને હા એવું યંત્ર છે કે સતત ચાલતું રાખવું પડે નહીંતર કટાઈ જાય કટાઈ જાય એવું બને બહુ મોટા માણસો નહીં બને મારી પાસે એક પુસ્તક છે અત્યારના પણ હું રિફર નથી કરતો છેલ્લા દિવસોમાં મહાત્મા ગાંધીને આવેલા વિચારો એણે જે લખાવ્યા એ વિચારો વાંચો તો તમને એમ થાય ઓહો આના વિચારની કેળવણી ક્યાં સુધી પહોંચે છે એનું સાર તત્વ એવું છે કે લખાવે છે કે સારું છે ને કે હું અત્યારે મરણ પથારીએ છું નજીકમાં કોઈ નથી મને અત્યારે પણ જાતીયતાના વિચારો આવે છે અને અત્યારે પણ મને સ્વપ્નમાં એવું લાવે છે કે હું કોઈની સાથે જાતીય સમાગમ કરી રહ્યો છું ગાંધીજી કહે છે ગાંધીજી આટલી નિખાલસતા ભારતના પટ ઉપર કે વિશ્વના પટ ઉપર જન્મેલો કોઈ માણસે દેખાડી હોય તો આપજો આપણે આખા ગાંધીને ભારતમાં મૂકી મળે તો આપજો સાવ છેલ્લી છેલ્લા દિવસોમાં આની અંદર એનો ઉલ્લેખ છે સહજ આનંદ ચર્ય યજ્ઞ પ્રકાશનનું પુસ્તક છે અને એમાં ઉલ્લેખ છે હું વાંચતો નથી આનો પેરેગ્રાફ છે પણ કેળવણી તમારી પહોંચે તો ક્યાં સુધી પહોંચે અંદર જે સાચું છે તે ઠલવાય ખોટું ન બોલાય અંદર જેટલું સાચું છે તે જ બોલાય ક્યાં સુધીની વાત એને આવે કારણે ન કીધું હોત તો ચાલત કોઈ પૂછ્યું નહોતું પોતે લખાયું લખ અત્યારે મને આવો વિચાર આવે છે આ મૂલ્યાંકન છે માણસનું કે માણસની વિચારની પરિપક્વતા થાય અને વિચારો કેળવાય તો કેટલા સત્ય સુધી પહોંચી શકાય મને તમને બરાબર ખ્યાલ છે જે માણસે શરૂઆત કરી ઈશ્વર સત્ય છે આ એ જ ગાંધી જેને કીધું કે ઈશ્વર સત્ય છે અને પોતે આખું જીવ્યા પછી એણે કીધું મારી ભૂલ થઈ ઈશ્વર સત્ય છે એ વાત ખોટી સત્ય જ ઈશ્વર છે આ વાત ક્યારે બની સાહેબ એક રો થોટ હતો અને એ ઘડાણો કેળવાણો કેળવાતા કેળવાતા ક્યાં પહોંચ્યો સત્ય ઈશ્વર આ વિચારોની કહ્યો તમે મને શાંતિથી સાંભળ્યું એ બદલ તમારો આભાર તમારા પ્રશ્નો હોય તો મને પૂછજો પણ એ પ્રશ્ન તમારો હોવો જોઈએ થેન્ક યુ નીરજ રાજગુરુ ભાવનગરથી સાહેબ આમ મનોવૈજ્ઞાનિક હો તો મનોવિજ્ઞાન એક પ્રકારનો સાયન્સ છે એટલે અમે જે ભણ્યા છીએ એમાં તો અલગ અલગ વર્તનવાદી જ્ઞાનવાદી રચનાવાદી બધા અલગ અલગ વૈજ્ઞાનિકો વિશે ભણ્યા છીએ એટલે બધા પોતપોતાના વ્યૂ પ્રગટ થયા છે કે વર્તનનું વિજ્ઞાન છે ને મનનું વિજ્ઞાન છે ને એવું બધું આત્માનું વિજ્ઞાન ચેતનનું વિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન હવે જોઈ શકાય સૂંઘી શકાય સાંભળી શકાય અડી શકાય સ્પર્શી શકાય એવું નથી અને તમે એમ કહો છો કે કેળવણી હોય શિક્ષણ ન હોય વિચારોની તો શું એને તાલીમ મહાવરા કે અનુભવ કે આવી શિબિરો દ્વારા વિચારોની કેળવણી શક્ય છે થઈ શકે પોતાનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે એવું તમે કહ્યું એવું વિધાન હતું આપનું કે પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય તો કેળવણી કહેવાય નહીં તો શિક્ષણ એવું આપનું કંઈક કેવું હતું એટલે એના વિશે સહેજ વધારે મારું કેવું છે હજી છે ચાલુ જ છે એમ જ કે તમે પોતે
મેં વચ્ચે એક સ્ટેટમેન્ટ પણ કર્યું હતું કે આ શિક્ષણ નથી, કારણ કે સમયપત્ર નથી, આનો અભ્યાસક્રમ નથી, આ કેળવણી છે. મેં બહુ બિગિનિંગમાં કહ્યું હતું કે આ કેળવણી છે. એટલે ડેફિનેટલી આ પ્રકારની શિબિર કે આ પ્રકારના સંવાદ જો આપણે પૂરા દિલથી ખુલ્લા રહીને એટેન્ડ કરીએ તો, આમાં મારું એવું માનવું છે કે હું ભાષણ કરું કે કાલે ઉર્વિશ ભાષણ કરે એ મહત્વ નથી. તમે જેટલા આવ્યા છો એ કેટલા એકબીજા સાથે હળોમળો છો, એકબીજાને જાણો છો. જાણવું એટલે મેં કહ્યું તેવું નહીં, અત્યારે તમે પરિચય આપતા હતા એ તો તમે પરિચય આપતા, પણ શું વાંચો છો, એ કેમ વાંચો છો, આ વિચાર કેમ આવ્યો, આ જાણો. હું અંગત રીતે એવું માનું છું કે આવી શિબિરોનું વધુ મહત્વ એના આવા સેશન કરતાં ઇન્ટરપર્સનલ રિલેશનશીપ એસ્ટાબ્લિશ થાય એ છે. એક એવું ગ્રુપ બને કે જેમાંથી પછી આજે મેં સરસ વાંચ્યું તો હું નીરજને મોકલું કે આ પુસ્તક બહુ સરસ છે, તમે જોઈ જાજો, રસ પડે તો ઠીક, ન પડે તો કાંઈ નહીં. મને બરાબર ખ્યાલ છે મેં ઓછા ઇંગ્લિશ પુસ્તકો વાંચ્યા છે, રિનાઉન્ડ ઇંગ્લિશ પુસ્તકો જ વાંચ્યા છે, નવા નથી વાંચતો, કારણ કે સમય ઘણો બગડે છે. અને મને ભવિષ્યવાદી પુસ્તકોમાં બહુ રસ નથી પડતો. દાખલા તરીકે હમણાં જે આવ્યું છે હરારીના પુસ્તકો મેં નથી વાંચ્યા, એનો સાર વાંચ્યો, વિશાલે કર્યો છે તે સાર વાંચી ગયો, ત્રણેય પુસ્તક મને બહુ મજા આવી, બસ તારવી લીધું એમાંથી. પણ હવે 70 વર્ષ પછી શું થશે એ વાંચવામાં મને રસ નથી, મને તો આજે અત્યારે શું થશે એ જ વાંચવામાં રસ છે, એના માટે જે જરૂરી પડે એમાં મને રસ છે. તો તમે આ વાત પાસોન કરી, મેં તમને કહી ને, એવું બીજાને કહ્યું, એવું ત્રીજાને કહ્યું, ચોથાને કહ્યું, પછી યુ વિલ થિંક ઓવર કે આવું કરવું યોગ્ય કહેવાય. ના, મને તો રસ પડે છે ભવિષ્યમાં, કંઈ વાંધો નહીં, ધેન યુ ગો ફોર દેટ. મેં બહુ જ ઓછા ઇંગ્લિશ પુસ્તક વાંચ્યા, એમાંનું ધી બેસ્ટ એક ને માત્ર એક પુસ્તક આઈ એમ અનધર યુ, પ્રિયા કુમારનું એક પુસ્તક છે, એડવેન્ચરનું છે. એડવેન્ચર એટલે આ ટ્રેકિંગ બેકિંગ નહીં, લાઈફનું એડવેન્ચર. પોતાના ફિયાન્સને આવજો કહીને નેધરલેન્ડમાં અહીંથી ભાગી ગયેલી એક કોર્પોરેટ લેડીનું નામ પ્રિયા કુમાર છે. હવે માય પોઈન્ટ ઇઝ ધેટ કે તમે કોઈને કહ્યું કે આ પુસ્તક વાંચજો અને કાલે સવારના એ પુસ્તકના પ્રદર્શનમાંથી પસાર થયા અને એને આઈ એમ અનધર યુ મળ્યું. મને આવા ઘણા અનુભવ છે, એટલે ફોન આવે, સર તમે જે કહેતા તે આજ ટાઈટલ છે ને, હા તો હું લઈ લઉં. હવે આપણે 3-4 વર્ષ પહેલાં વાત કરી, આ જે છે ને સાહેબ, મેં હમણાં જ કહ્યું ઇન્ટર પર્સનલ રિલેશનશીપ. આપણે એવું બને છે, મને ખબર નથી અહીંયા, પણ આપણે અહીંથી 70 જણા છૂટા પડીએ પછી આપણને 70ની કોઈ પરિચય ન, ફરી વાર મળીએ શિબિરમાં ત્યાં અંદર તમે કદાચ જતા કે નહીં, તો હું હા મને થયું, એટલે શું એમાંથી જ આપણે ઘડાઈએ છીએ. એટલે આઈ ડુ એગ્રી કે આ પ્રકારની શિબિર, આ પ્રકારના સંવાદો એ વિચારોની કેળવણીનું પાયાનું કામ છે. સંમત તમારી સાથે. નમસ્કાર સર. નમસ્કાર. પોતે નામ અને ક્યાંથી આવ્યું છે એટલું તો કે એટલે બધાએ મેં પણ થોડાક થોડાક ને. હું દક્ષિણ ગુજરાત સુરત કામરેજ તાલુકામાં એક સ્કૂલ છે ત્યાં હું માધ્યમિક ટીચર છું, નેટિવ માંદરી છે. સર એક કાવ્યમાં મેં એવું વાંચેલું, કોઈક એક કવિનું કાવ્ય છે, એક વેપારી છે, એ વેપારી પરદેશથી ચંદનના લાકડા ઘણા બધા લઈ આવે છે. હવે સમય એવો આવ્યો છે કે એ લાકડા એના વેચાતા નથી, તો એ વેપારીના મનમાં એવા વિચાર આવે છે કે આ જો રાજા મૃત્યુ પામે તો જ આ લાકડા વેચાય. હવે પેલા રાજા એવું વિચારે છે, ઘણા દિવસથી મને આવો વિચાર આવે, હવે વેપારી આવું વિચારે છે એટલે સામેની વ્યક્તિમાં પણ નેગેટિવ વિચાર આવે છે સર. તો એ રાજા એવું વિચારે છે કે આ માણસને માટે મને મારી નાખવા સુધીના વિચાર કેમ આવે છે, અત્યાર સુધી તો એના માટે મને સારા જ વિચારો આવતા હતા, એ વેપારી પણ સારો છે, ને હવે મારા વિચારોમાં કેમ પરિવર્તન આવ્યું છે. એ તો સર પછી પેલા એમના મંત્રી પાસે તપાસ કરાવે છે વગેરે છે, પણ શું આવું શક્ય બને? અષ્ટાવક્ર ગીતાના લગભગ 9મા વ્યાખ્યાનમાં ઓશોએ આ કવિતા કોટ કરી છે. આ ડેફિનેટલી શક્ય બને, ચોક્કસ શક્ય બને. તમે આ વાત સુધી ન જાઓ તો પણ મેઘાણીભાઈએ, માનો કે ગાંધી જ્યારે છેલ્લી ગોળમેજીમાં ગયા
ત્યારે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ એ લખ્યું. આજ સુધી આપણે ગુંજીએ છીએ. એ વખતે અથવા તો તમને અને મને જે યુદ્ધો આપણે જોયા નથી, એ યુદ્ધો થાય ત્યારે એના ખાસ ગીતો ગવાતા, સુરાતન ચડાવવા માટે ગીતો ગવાતા, એની અસર હોય છે. તમે કદાચ એ એટલે સુધી ન જાઓ તો તમે આ ટેલિફોનના કે ઇલેક્ટ્રિસિટીના દોરડા નાખતા માણસોને જોયા હોય, જો તમે આજુબાજુને શાંતિથી ઓબ્ઝર્વ કર્યું હોય તો એ લોકો દોરડું ખેંચતા જાય અને ભેગું ભેગું હૈસો હૈસો એમ બોલતા જાય. એ હૈસો બોલવાની અસર થાય, માત્ર એવું નહીં બોલવાની અસર થાય, એને લઈને જોમ ચડે, એટલે બીજું કંઈ નથી. હાલો બધા ભેગા થઈને ખેંચો એમ. હવે જો એક નાનકડા આવા ઉચ્ચારની આટલી અસર હોય તો આની બીજી અસર તો હોય જ શકે. હું તમને બેન તમે પ્રશ્ન પૂછ્યો એટલે યાદ કરું, હમણાં તમે કદાચ કોઈએ જોયો હોય તો યાદ કરજો. એક વિડીયો મેં જોયો હતો, જર્મનીનો હતો, અને એમાં એવું કીધું કે અત્યારના વિજ્ઞાન એવું સાબિત કરી રહ્યું છે, સાબિત કરવા તરફ છે પૂરું, કે તમે જે વસ્તુ જેવી બોલો છો એની અસર એકો એક બાબત ઉપર, અને એને પ્રયોગમાં દેખાડેલું હોય કે તમે માનો કે કેરીનું અથાણું બનાવ્યું અને કેરીનું અથાણું બનાવીને બે બોટલ ભરી અને એક બોટલને ભરતી વખતે તમે બંધ કરતા પહેલાં કીધું જમાવટ છે, બહુ સરસ થયું છે, જો એકદમ મજા આવશે, અને બંધ કરી દીધી. અને બીજી બોટલ છે એને બંધ કરી દીધું, આમાં થોડોક લોચો પડ્યો, જોઈ હવે આ કેવું થાય, એમ કંઈક બંધ કરી દીધું. એ લોકોએ કંઈક 164 ટાઈમ્સ આવા પ્રયોગો કર્યા, એમાં મોર દેન 148 ટાઈમ્સ બીજી બરણીનું અથાણું બગડી ગયેલું નીકળ્યું. આ અથાણું એ મેં કન્વર્ટ કરેલું છે, એને કંઈક પોતાનું ફલાણું જામમાં એવું કીધું, પણ આપણે અથાણું રાખવું, આપણને અથાણું મજા આવે. એનો અર્થ એને એવું કહ્યું હતું કે તમે જે બોલો છો, હવે તમે બેન કોટ કર્યો અને મને બીજું યાદ આવ્યું, ઓશો તો એવું કહે છે, સાંભળજો બેન, કે તમારે જે ફેંકી દેવો છે એ કાગળ તમે હાથમાં લ્યો, ફેંકી દેવો છે, પાડ્યો ફેંકી દેવો છે, અને એ કાગળનો તમે લુચ્ચો વાળો, હવે તમે ફેંકી દેવો છે લુચ્ચો વાળો, ત્યારે તમને ખબર છે કે તમારે થોડું કામ થઈ જાય, અને તમે ઘા કરો તો પણ તમારા અંદરના કેમિકલ્સ ઉપર એની અસર થાય છે, ધિક્કારની અસર એના ઉપર થાય છે, થાય છે, થાય છે. બીજા તો આવા કેટલાય તમને હું દાખલા આપી શકું, બોલાણું અને એને અનર્થ સર્જ્યો બને જ છે, અને બોલાણું અને માણસમાં ફેરફાર થયો. અંગુલીમાલ જેવો માણસ પસાર થઈને એમ કે હમણાં તને કાર્યાંગીઓ કાપી લઈશ, અને સામે એક સૌમ્ય માણસ ઊભો હોય અને એમ કે ચાલતો થા આવ મારી પાસે, અને એ માણસ 10 ઢગલા કાપે ત્યાં હારી જાય, ધેટ ઇઝ પોઝિટિવિટી, રાઈટ? અને આંધળીને આંધળા એટલું બોલે અને મહાભારત સર્જાય, ધેટ ઇઝ નેગેટિવિટી, સર્જાણો ને. તમે જો બે અડધું અડધું વાક્ય બોલ્યા તો આપણે કંઈ જોયેલું છે, આપણે ક્યાં જોયું છે? એટલે ઇટ ઇઝ, એમાં કંઈ રાજાની વાત ચંદનવાળી એ તો ઇટ્સ અ ગુડ થિંગ, પણ એના વિશે આપણને ખ્યાલ નથી વેધર ઇટ વોઝ કરેક્ટ ઓર નોટ. હું તો ક્યારેક એવું પણ કહું, આવી વાત જાણીએ ને ત્યારે એ સાચી છે કે ખોટી એનામાં પડવું જ નહીં. આપણે વાહ કેવું ઘરે, વાહ જોરદાર, હાલો કાલે આપણે પ્રયોગ કરવો, ડુ ઇટ. આપણે પોઝિટિવ એટીટ્યુડ ને એવું જે બોલ્યા કરીએ છીએ એટલે શું કરવાનું? કાંઈ નહીં થાય, સ્વીકાર, પૂરો સ્વીકાર, પૂરેપૂરું જે બને છે તે બન્યું છે, સ્વીકાર છે, દેખશો. તમે અથાણાની વાત કરી હતી એવી રીતે મેં એક વર્ગની અંદર, કડીની અંદર 22 દિવસનો વર્ગ હતો વિદ્યા ભારતીનો, ત્યારે એ બાળકના જન્મ પહેલાંની જે કાંઈ વિચારો એનાની અંદર કેવી રીતે આરો કરવા, એટલે એ આખો એનો પ્રોગ્રામ ચાલે છે તપોવન વિશ્વવિદ્યાલય તપોવનની અંદર, તો એનાથી તો હું પરિચિત છું. પણ એવી વાત થઈ હતી કે બે પાણીના ગ્લાસ ભરી અને એક ગ્લાસની અંદર તમારે સારા એવા વિચારો અથવા તો વાણીથી બોલવાના શબ્દો અને એક ગ્લાસને અંદર ખરાબ શબ્દો બોલવાના, અને બંનેની અંદર કે તમારે ફ્રીજની અંદર રાખી દેવા, એટલે એક ગ્લાસની અંદર સરસ મજાનો બરફ જામશે જેમાં સારી વાણીનો ઉપયોગ કર્યો છે, અને બીજો એક ગ્લાસ છે એની અંદર ટૂંકમાં બરફની અંદર કાણા કે આવું બધું રહી જાય, એટલે ત્યારનો વિચાર અત્યારે તમારી સાથે જે
તમારી વાત સાંભળી ત્યારે યાદ આવ્યું, પણ મારા ઘરની અંદર ફ્રીજ નહોતું એટલે અત્યાર સુધી મેં હજી પ્રયોગ નથી કર્યો, પણ અથાણાની વાત થઈ તો કદાચ તમે પણ આવો નાનો પ્રયોગ કર્યો કે આપણે કેમ કે ભાઈ ઓક્સિજનનો ઓલો ગ્લાસ હોય કે ભાઈ ઓક્સિજન છે કે નથી, આપણે મીણબત્તી ઉપર ગ્લાસ રાખીને જેટલો ઓક્સિજન હોય પૂરો થઈ જાય, મીણબત્તી ઓલવાઈ જાય એટલે બાળકને આપણે સાબિત કરી શકીએ ભાઈ આ ઓક્સિજન, અમને તો બાળક સમજે નહીં ઓક્સિજન એટલે શું, એટલે આ નાનો પ્રયોગ છે ક્યારેક આપણે કરતા રહીએ અને બાળક સામે અથવા તો ક્યાંય ને ક્યાં એનો ઉપયોગ કરીએ તો વધારે જાણવા મળે. આ માહિતી છે, આ પ્રશ્ન નથી, એટલે મારે કંઈ વિશેષ કહેવાનું નથી. હું એક જ વસ્તુ ઉમેરું કે હમણાં જે મેં બેનને જવાબ આપ્યો કે સારી વાત જ્યારે જાણવા મળે ત્યારે તેને ચકાસ્યા વગર પહેલાં તો સ્વીકાર કરી લેવો, પહેલાં તો સ્વીકાર કરી લેવો, પછી વેઇટ એની મેળે પાછી આવશે. વેઇટ અસ્તિત્વ છે ને એ જોરદાર વસ્તુ છે, એની મેળે પાછી આવશે, ક્યાંક આવશે તો ઠીક, ના આવે તો કાંઈ વાંધો નથી. એટલે નેવર ટ્રાય ટુ ટેસ્ટ, ઓશો વાક્ય બોલે છે નેવર ટ્રાય ટુ સીટ ઇન ધ સીટ ઓફ ધ જજ, ન્યાયાધીશની ખુરશીમાં બેસવાનો પ્રયોગ ન કરવો, એ કરશો તો તમે જો અને તોમાં પડશો. એટલે જો અને તો છે એ પછી એક જોનો વિવાદ હોય એક તોનો વિવાદ એમાં પડવું નહીં. ઓ બેસ્ટ, વેરી ગુડ. અને બીજું એવું પણ કહું જે થોડું વિષય બહાર છે, સર તમને એકદમ નેગેટિવ કે હોપલેસ વાત કોઈ કરતું હોય ને જગ્યા આપણે છોડી જ જવી, એ જ મિનિટે છોડી જવી. તમે કહ્યું કે એવું થોડું ચાલે, હા એવું ચાલે, મારો અનુભવ કહે છે. તમને લાગે કે આ તો કેવી વાત કરે, આવું બને કોઈ દિવસ, તો એની સાથે વિવાદ નહીં કરો, કારણ કે યુ આર લુઝિંગ યોર એનર્જી, એમાં તમે તમારી શક્તિ જ ગુમાવો છો. એ તમને ખબર પડે કે બધી દલીલ પૂરી કરો તમને પરસે ઓળી ગયો, પણ તમારે ઉઠીને પાણી પીવું પડે, એનો અર્થ એવો ગઈ અહીંયાથી ઉઠી જવું, સાંભળવું જ નહીં, આ રસ્તો કરવા જેવો છે. સામાન્ય રીતે તમને ખ્યાલ છે કે આવા લોકો ક્યારે વધુ ઓલા હોય છે, એની સામે કોઈ વિવાદ કરે એમાં ધરસ હોય છે. ગામડાના ચોરે એક માણસ બેઠો હોય એવી વાત છેડે ભાઈ બધા વંડે એટલે ભાવ હવે જાય, ઘણાને હું જામે એમાં થોડો રસ હોય એટલે એ જામવામાં રાજી થાય, આપણે જામવામાં દુઃખી, એના ભોગે આપણો પણ દુઃખી થાય. મને તો હમણાં પોઝિટિવ જ જોવા મળે છે, નેગેટિવ જોવા જ નથી, કારણ કે નેગેટિવનું મેં એવું રાખ્યું જ છે ફોનમાં હોય ને અમુક ફોન એની વેળે બ્લોક થઈ જાય. પોઝિટિવ અને નેગેટિવ નામ કોણે આપ્યા વિચારને, અંદરથી આવે ત્યારે એવો હોય છે ના, આપણે એનાલિસિસ કરી અથવા આપણા કરતાં સામેના ભાઈએ કરી, તમને આવા ખરાબ વિચાર આવે છે, એટલે હી ઇઝ ધ જજ ટુ ડિસાઇડ વેધર ઇટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. નો, વિચાર વિચાર છે, વિચારનો અમલ કર્યો ત્યારે જો તમને એમ લાગ્યું કે આને ખાના ખરાબી સર્જી તો એટલો જ મેસેજ આપવો જોઈએ કે આવો વિચાર હવેથી ન આવે તે સારું. એને નેગેટિવ નહીં કહેવાનું, એક વસ્તુ સમજો સાહેબ, મારા માટે જે આદર્શ છે તે બીજા માટે જીવન છે, હું ચોરી નથી કરતો તે આદર્શ છે, પણ ચોર માટે ચોરી ન કરે તો એનું જીવન ચાલતું નથી. એ તો નક્કી છે કે રાતે મુરત જોઈને નીકળે જ છે સાહેબ અને પોતાનું કામ પૂરું કરે છે, તો હવે હું કહું કે એ તો નેગેટિવ છે તો બિચારો એ નેગેટિવ તો જીવે એ રીતે. આઈ ડોન્ટ સે કે તમે એન્કરેજ કરો, બટ ડોન્ટ ઇન્વોલ્વ યોર સેલ્ફ, તમે એમ ઇન્વોલ્વ જ નહીં થયો, હમણાં મેં ભાઈને કહ્યું તે. એટલે પોઝિટિવ નેગેટિવ એવું વિભાજન ન કરવું છે, વિચાર વિચાર છે. ભાઈએ જે પ્રશ્ન કર્યો તો એમાં મને ઉમેરવું, એ કેળવણીમાં ઓબ્ઝર્વ યોર થોટ, તમે દલબીતભાઈ કહ્યું એ બહુ સાચું, ઓબ્ઝર્વ યોર થોટ, ઓબ્ઝર્વ ડોન્ટ ડિસાઇડ, જુઓ અવલોકન કરો, ત્રીજો પુરુષ બનો, તમે ત્રીજો પુરુષ બનો, તમારામાંથી બહાર નીકળી જાઓ અને તમે કરેલા પગલાંને ઓબ્ઝર્વ કરો, તમને આવેલા વિચારને ઓબ્ઝર્વ કરો, તો તમને ખબર પડશે કે વેધર ઇટ વોઝ ગુડ ઓર નોટ, આવું ફરી વાર હોવું જોઈએ કે ના હોવું જોઈએ. આ આવી જાય ધીમે ધીમે, આવી જાય, ન આવે એવું નથી. આ ગાંધી વિનોબા આ બધા લોકો એમાં આવી ગયેલા,
રામકૃષ્ણ પરમહંસ તો ઉચ્ચ શિખરે, એ કેન સી કે આ રામકૃષ્ણ આમ કરી રહ્યા છે, એને દેખાય, એ સ્ટેજ આવે ના આવે એવું નથી. જેમ આપણે જપમાં કહીએ છીએ, અજપા જપ શરૂ થાય, જપો નહીં તો પણ ચાલે, ચાલે એટલે ચાલતા રહે, ચાલે એમ નહીં. તમારે સ્મરણ ન કરવું પડે, હાથમાં કંઈ ફેરવવું ન પડે, હોઠ ફફડાવવા ન પડે, આમ ચાલતા હોય. એમ કહેવાય છે કે વિનોબાજીનો જ્યારે છેલ્લો શ્વાસ ગયો ત્યારે પણ એના જાપ ચાલુ હતા. એવી પરિસ્થિતિમાં આવી જવાય, ઓબ્ઝર્વ, જુઓ, ઓલ દેખશો, ડોન્ટ ડિસાઇડ આ સારું ક્યાં ખરાબ. મારા માટે જે સારું છે એ બીજાને ખરાબ પણ લાગશે. આજે મેં જે કહ્યું અત્યારના કલાકમાં એ મને સારું લાગ્યું, તો કેટલાકને એમ થાય આવી વાત શું ખરો, કાંઈ વાંધો નહીં, એને સ્વતંત્રતા છે ને, એમાં શું પ્રોબ્લમ. આવું મને લાગે છે, દલપતભાઈને જુદું લાગે તો વાંધો નથી. હા નમસ્તે. ઘણા બાળકો છે એને મોટિવેટ કરો એટલે એ પોઝિટિવ થઈ જ જાય છે, પણ ઘણા બાળકો એવા હોય છે કે એને ગમે તેટલા મોટિવેટ કરો તો થોડી વાર માટે મોટિવેટ હોય ત્યાં સુધી એના મનમાંથી જે નેગેટિવ વિચાર હોય એ દૂર થઈ જાય, અને પછી એનામાં નેગેટિવિટી આવી છે, અને એ નેગેટિવિટી કેવી જોવા મળે કે બાળક જ્યાં સુધી 12મા ધોરણમાં પહોંચી જાય ને તો એનો સ્ટેજ ફિયર છે એ દૂર થયો જ ના હોય, તો એ નેગેટિવિટી દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ એક કેળવણીના ભાગરૂપે? અલબત્ત આ જુદો એક વિષય છે, બહુ મોટો વિષય છે, પણ તમે જે વાત કરી બિગિનિંગમાં એના સાથે જોડું વિચારોમાં, મેં તમને બહુ વિશ્લેષણ કરી આપ્યું કે નાના હો ત્યારે જે તમને વાતાવરણ મળ્યું, ત્યારે જે ઇનપુટ્સ મળ્યા એને લઈને આવું બન્યું છે. બનવાનું કારણ એ વિદ્યાર્થી નથી કે એ બાળક નથી, પણ એનું એન્વાયરમેન્ટ છે. તમે સમજી લેજો, ઓસામા બિન લાદેન એક દિવસમાં ન સર્જાય, ઈદી અમીન એક દિવસમાં ન સર્જાય, ભૂપટ બારવટીઓ એક દિવસમાં ન સર્જાણું હોય, કન્સિડર. એની ઉપર સતત ઘણ વાગ્યા હોય, સતત સતત સતત, ત્યારે સર્જાણું. નેગેટિવિટી એવી નથી કે આમ કાલે સવારના ઉગે પરમદી મોટી થઈને ઝાડ થઈ જાય, પોઝિટિવિટી એવી નથી કેવી રીતે ફટફટ ફટફટ ઉગવા મળે, બધાએ ઝાડને ઉગતા જેટલો વાર લાગે એટલી લાગે જ, પણ મુદ્દો એ છે કે એની નેગેટિવિટી દૂર કરવી એવો ખ્યાલ જેના મનમાં છે એની જોવાની દૃષ્ટિ બદલવાની જરૂર છે. ઉદાહરણ આપું તમને, માની લો તમે નેગેટિવ છો એટલે કીધું, તો લોકો શું કરે, તમને દરેક વાતમાં તો જોઈન ન કરાય, તને કેટલી વાર કીધું, પછી તમે આવું કામ કરે તો સમજતે જ નથી કોઈ વાતે, વળી તમે જમવા આમ જમાય નીચે ઢોળાય છે, તારે કેટલી તું સમજીશ આ જ ઇનપુટ તમને આવતા હોય. બરાબર જોજો, ભાઈ બોલે, માં બોલે, બાપા બોલે, ભાઈ બોલે એટલે પછી એને માં સપોર્ટ કરે, એને બાપ સપોર્ટ કરે, તું મોટી થઈ હવે ધ્યાન રાખતી જા, ધીસ ઇઝ નેગેટિવિટી. એને પરિણામે શું થાય છે, બાળકના મનની અંદર એક સાયકોલોજી એવી ઊભી થાય છે કે હું નથી આવી, છતાં આ લોકો કહે છે તો હવે થઈને બતાવ. હકીકત છે, આ બહુ મોટી સાયકોલોજી છે, અને આ સાયકોલોજી ઉપરથી ટેરરિસ્ટ સર્જાય છે. અને અરે તું ક્યાં દેખ રહા હૈ, ઇતના છોટા હૈ, તીન લોકો કો ડાંટ દે સકતા, લગા રિવોલ્વર લગા ભૂલ મેં જાયેગા, અને ઓલો ફટ 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 ત્રણ ભૂલ માં જાય. જો જે કામ પોઝિટિવિટી કરી શકે આમ તમને ઇન્સ્પાયર કરવાનું, નેગેટિવિટી કરી શકે, સાલા ક્યાં થાકે બેઠા હૈ, ઉઠા બંધો ડાળ દે ઉસકો, આ નેગેટિવિટી. યાદ રહ્યો બરાબર છે, તમને હું કહું સંજય નકામ બોલે, બીજો કે સંજય નકામ બોલે, ત્રીજો કે નકામ. સંજય દિવસમાં 50 ઇનપુટ મેળવે એમાંથી 45 નકામ લાગે, એટલે સંજય નેગેટિવ જ થાય. એને 8-10 દિવસ પછી ખબર લાગે બધાને આવું જ લાગે કે થાઉન મારો બાપુ રાઈટ. આપણને કોઈ નેગેટિવ કહે તો આપણે માનવું કે મેં સ્વીકાર્યું નથી, બુદ્ધે જવાબ આપ્યો એવો જવાબ, મેં ગાળ સ્વીકારી લે એની પાસે જ છે, એને ભલે લાગે આપણે ટકી રહ્યું. કોઈ એવો ઈલાજ નથી, સાંભળજો, કોઈ એવો મોટિવેશનલ સ્પીકર નથી કે જે અચાનક કોઈને નેગેટિવમાંથી પોઝિટિવ કરી નાખે,
જ્યાં સુધી તે પોતે ખુદ વિચારે નહીં ત્યાં સુધી. અમે આજે સવારે ચર્ચા કરતા હતા કિરણભાઈ સાથે, એક વાક્ય છે એજ્યુકેશનલ ટેકનોલોજી, ચાઇલ્ડ લર્ન્સ વેન ચાઇલ્ડ ચૂઝ ટુ લર્ન. આ સમજો વાક્ય, ચાઇલ્ડ લર્ન્સ વેન ચાઇલ્ડ ચૂઝ ટુ લર્ન. પસંદ કરે કે મારે આ શીખવું છે તો જ શીખે, બાકી બાપ આવી કે કરી લેજે બરાબર, એટલે આમ સામું જોયું ગયો છે, સાંજે કર્યું ના કામ બસ, અંદરથી ઉભે હવે કરી લેવું છે ત્યારે થાય. તો અંદરથી ઉભવા માટે શું કરવું પડે? આ કેળવણીવાળી વાત. મને ખબર છે કે આને અક્ષર પાડતા નથી આવડતો, છતાં હું અત્યારે હું દોસ્ત કાલે જ મેં તારી નોટમાં અક્ષર જોયા હતા, ખૂબ સરસ હતા, એ મારા નોટ, પણ એવા થાય તો ખરે? હા હા થાય ને, હું કામ ન થાય થશે તારાથી? હા હું કહું આવા અક્ષર શું આવી મળ્યો છો, આવડો મોટો થયો તો નહીં થાય. જે આપણે કેરીવાળી ને ભાઈ પાણીવાળી વાત કરી ને, એના જેવું તમે નાખો જ છો એવું બધું, કે કાટ જ ચડે તો કાટ જ ચડે. અડધી અડધી ભારતની વસ્તી આમાં જીવે છે સાહેબ, અડધી ભારતની વસ્તી. આટલા સીજીથી તો આવવા જોઈએ ને, નથી આવતા. અર્થ શું છે એની બદલે? એને એટલું જ કહ્યું, બેટા ગયે વખતે તારે કેટલા આવ્યા હતા? તો કે 78. ઓહો 78 આવી ગયા, જોરદાર કે ધારો. ધેન યુ વિલ ફીલ યસ આઈ હેવ અચીવ. પછી એને એવું નહીં કહ્યું આ વખતે કેટલા આવશે ટાર્ગેટ બાર, ના, રોજ એને એવું કહ્યું ગયે વખતે તે સરસ કોર કર્યો. એટલે એને અંદરથી ઉગે કે આ વખતે મારે વધુ સરસ કરવો છે. પણ આપણે શું કરીએ છીએ? આ બાજુવાળાના છોકરાને જોયું ગયે વખતે 86% હતા, અને આ વખતે હવે એને ઉમાણ ઉકે અને તું ડોબા ન્યા ન્યા પડ્યો છે. એવા જનરેશન બહુ સારી છે કે મા બાપને કહેતા નથી કે ડોબો હું નથી, પણ સમજી ગયા. મનને કંટ્રોલ ન કરવું, કર્યું થશે નહીં, પોતાનું જેટલું કંટ્રોલ કરશો એટલું ડબલ ઉછળશે. માટે ધ્યાનમાં બેસો ત્યારે પણ એમ કહેવામાં આવ્યું છે કે ક્યારેય વિચારોને રોકશો નહીં, આવે એને જોયા કરો, થર્ડ પર્સન બનો, જોયા કરો, જવા દો. આવી જો પ્રેક્ટિસ પડશે તો મહિના પછી એ જૂના વિચાર આવશે નહીં, કારણ કે વિચારને ખબર છે કે આ માણસ આપણી સામે ધ્યાન દેતો નથી, આની પાસે જવાય નહીં, માટે વયા જશે. રાઈટ, એકાગ્ર કરવા માટે શું કરવું એનો જવાબ મેં તમને સુંદર રીતે આપ્યો હતો. એક અગ્રહ એક જ મુદ્દા ઉપર. હવે ખરેખર એના માટે શબ્દ જે મેડિટેશન વાપરીએ છીએ ખોટો છે. મેડિટેશન એ ધ્યાન છે. ધ્યાન એટલે બહારથી બધી જ બારીઓ બંધ કરીને અંદર ઉતરવું, એ ધ્યાન છે. સમજો બરાબર, બધી બારી બંધ કરો, આ કાન બંધ હોય, આંખ બંધ હોય, જોવાનું બંધ હોય, બધું જ બંધ હોય, ત્યારે તમે બહારથી કપાવ છો એટલે અંદર જાઓ છો. ખ્યાલ આવ્યો? પણ કોન્સન્ટ્રેશન, પોન્ડિચેરીની અંદર શ્રી માતાજીએ જે માતૃ મંદિર બનાવ્યું એમાં કોન્સન્ટ્રેશન ચેમ્બર છે. આપણે ત્યાં છે ને કેટલીક વસ્તુઓ સાવ ગાડરિયા પ્રવાહ જેવી ચાલે. ધ્યાન એટલે બધા કે ધ્યાન, આ યોગ ને યોગા કરીને આપણે બહુ પતર કાઢી નાખીએ, એરોબિક્સમાં યોગા લખી નાખીએ, ના. ધ્યાન છે એ કલાક દોઢ કલાક બે કલાકનું હોય શકે, રાઈટ. કોન્સન્ટ્રેશન તો 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, ધેટ્સ ઓલ. યુ કેન નોટ એન્ડ યુ શુડ નોટ કોન્સન્ટ્રેટ મોર ધેન ધેટ. વાય નોટ? જ્યાં સુધી તમને પોતાને અંદરથી ઉઠવાનો ભાવ થશે ત્યાં 20-25 મિનિટ થઈ જશે. હું એવું માનું છું, તમે મને એવું કહ્યું છે એટલે. બાકી આમ મને કોઈ એવા સ્ટેપ્સ કોઈ દી આપવાની ટેવ નથી, પણ સવાર સાંજ 15 મિનિટ તમારે તમારી જાત સાથે બેસવું, જાત સાથે બેસવું એટલે કાંઈ જ નહીં, આંખ બંધ કરી, પલાટી મારી, મચ્છર ન કરડે એવી જગ્યા પસંદ કરી ને બેસવું. નહીતર આપણે બેઠા હોય છે ધ્યાનમાં, પણ આપણું ધ્યાન મચ્છરમાં હોય ચારે તરફ માર. હવે એમ કહેવાય છે કે તમને ઊંઘ આવી જાય તો આવવા દેવી, આવવા દેવી, ઘણાને તો અહીંયા ધ્યાન લાગેલા હોય છે, આવવા દેવી. ઓશો સરસ વ્યાખ્યા આપે છે કે નિદ્રા શું છે, તો કે એ સુષુપ્ત ધ્યાન છે, અને ધ્યાન શું છે, તો કે પ્રગટ નિદ્રા છે.
જાગૃત નિદ્રા છે, એટલે તમે ઊંઘા આવવા દેવી, એમાં હું ચિંતા ન કરવી, પછી આમ જ બેસો અને ઢીલા થઈ ગયા તો વેદના કામ કેમ ન થાય, કાંઈ જે થાય તે થવા દો, કારણ કે જે થવાનું છે તે જ થવાનું, યાદ એટલું રાખ. ઓકે, થેન્ક યુ. હવે આપણે 5 મિનિટમાં રમવા જવાનું છે. ભદ્રવી તો એમ તો કાલે છે આપણી સાથે, એવું છે, આવશે, બેસશે, 5-1 મિનિટનો વિરામ અને પછી બધા જ આપણે મેદાનમાં ભેગા થઈશું. પ્રદ્યોત રમતો રમાડશે આપણને અને મોટા પણ રમશે, બહુ જ મજા આવશે. થોડાક મોટા છે એમને પણ કહું છું.